नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वत्सायानं नमो लोए सवसाहुनं ऐसो पंच नमुकारो सब पावप्पनासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमाने महाविदे क्षेत्र मा विचरता, तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छो। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छो। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। विराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। जगत भर ना संत पुरुषों नु योग बल, जगत भर ना सत पुरुषों नु योग बल, अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल, समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो, अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो, जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो, जगत ना सर्व जीवो समाधान ने पामो, जगत ना सर्व जीवो मोक्ष ने पामो, जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वाग्रह, अगुरु लघु
सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यं निश्चयमन्यः तैत्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् जगकल्याणकाय नमः मंगलमय द्यो आशिषम् सिद्धस्वरूपी मूर्तमो गलते भुलको माफि द्यो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ अमे सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के अम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ हे श्री अम्बे मा हे श्री भद्रकाली मा अमे सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के प्राप्त मन वचन काया थी आ जगतना कोई पण जीवने किंचित मात्र पण दुख न थाय तेवी स्याद्वाद वाणी स्याद्वाद वर्तन अने स्याद्वाद मनन करवानी परम शक्ति आपो जय सच्चिदानंद जय सच्चिदानंद सर्वे महात्माओं ने जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद नमस्कार બસ બધાને ક્લિયર સંભળાય છે ને આ સારું સંભળાય છે અત્યારે સરસ સંભળાય છે ઓકે ઓકે માનવીની જે બુદ્ધિ છે એ બુદ્ધિ
હંમેશા લિમિટેડ અથવા તો સંક્ષિપ્ત અથવા તો અપૂર્ણ અથવા તો લિમિટેડ વિઝન વાળી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે માણસો પોતાના જીવનની અંદર બધું વન વે જ વિચારે છે, ટુ વે વિચારતા જ નથી, બધું જ વન વે વિચારે અને માટે એને વાસ્તવિકતાનું ભાન થતું નથી. આપણે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈએ માનું કોઈએ મને અપમાન કર્યું તો મને દુઃખ થાય છે, તો હું કોઈને અપમાન કરું તો દુઃખ થાય, આ સામસામી વસ્તુ છે, વન વે નથી. કોઈ મને હેલ્પ કરે તો આનંદ થાય છે, તો હું કોઈને હેલ્પ કરું તો આનંદ થવાનો છે, તો વન વે ની ટુ વે સમજણ હોવી જોઈએ. કોઈ પણ ખોટું કામ કરતા હોય તો આપણને શું લાગે, કોણ જુએ છે, માટે વાંધો નથી. પણ જો આપણે સારું કામ કરીએ અને દુનિયા એની પ્રશંસા ના કરે તો આપણે શું કહીએ, ભગવાન તો જુએ છે ને, તો આવું વન વે કેમ વિચારો છો, ખોટું કામ કરો છો એ ભગવાન જુએ છે, એ નથી જોતી, અને સારું કામ કરે ત્યારે ભગવાન જુએ છે. કોઈ પણ બાબતમાં વિજ્ઞાન સમજવું હોય તો બધામાં વન વે. એટલે તમારી દ્રષ્ટિને વિશાળ બનાવો અને બંને બાજુનો એંગલ જુઓ, એક બાજુનો ના જુઓ, તો તમને આ દુનિયાની વાસ્તવિકતાનું ખબર પડશે. એક ભાઈએ મને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, આપણા સચ્ચિદાનંદ સંઘમાં હતો ત્યારની વાત કરું છું, એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે આપ મંત્ર નિષ્પક્ષપાતી છે, હવે નિષ્પક્ષપાતી છે એવું અમે કઈ રીતે માનીએ, અમે તો સ્વામિનારાયણને માનીએ છીએ, હવે તમે તો જૈનોના નવકાર મંત્ર બોલો છો, વૈષ્ણવોનો બોલો છો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને બ્રાહ્મણોનો ઓમ નમઃ શિવાય બોલો છો, પણ જય સ્વામિનારાયણ તો બોલતા નથી, તો પછી નિષ્પક્ષપાતી કઈ રીતે કહેવાય? આવો મને એમને પ્રશ્ન પૂછ્યો. નિષ્પક્ષપાતીમાં તો બધું આવવું જોઈએ ને, એટલે આવો પ્રશ્ન પૂછે. આપણી પાસે વિઝન હોવું જોઈએ, એ વખતે માથું ખંજવાળીએ તો ના ચાલે, માથું ત્યારે ખંજવાળવું પડે કે તમારી પાસે દ્રષ્ટિ જ નથી. હવે તમારે કોલવું પડે છે કે શું જવાબ આપું શું જવાબ આપું, એવું ના હોય. તમારા વિઝનમાં પહેલેથી ક્લિયર હોવું જોઈએ કે હું આ મંત્રને જો નિષ્પક્ષપાતી કહીશ તો પછી મારે જવાબ પણ પૂછે તો આપવો પડશે, માટે આ વસ્તુ મારે પહેલેથી વિચાર કરીને મારા વિઝનમાં ફિટ કરવી જોઈએ. અને ક્યાં તો મારે કહેવું જોઈએ કે આ નિષ્પક્ષપાતી છે, અમે બોલીએ છીએ પણ છે નહીં, આ આક્ષેપ કરી લો. જો જવાબ આપતા ના આવડે તો બે વાત નહીં કરવાની, નિષ્પક્ષપાતી કહેવાનું અને જવાબ એને આપી શકો એવું દુનિયામાં એક્સેપ્ટ નહીં કરે તમને. એટલે ભાઈને મેં આન્સર આપ્યો. આ બધી વાત તમને એટલા માટે કહું, તમને લોકોને ખબર પડે કે સાયન્ટિસ્ટ તરીકે આપણું વિઝન કેવું હોવું જોઈએ, એ આના ઉપરથી તમને ખબર પડશે. એટલે મેં કીધું તમારી વાત સાચી છે કે આ ત્રણ મંત્રને આધારે બાકીના બધા મંત્રો આવી જાય એવું આપણાથી કહેવાય નહીં, માટે નિષ્પક્ષપાતી મંત્ર ના કહેવાય, પણ ત્રણ ધર્મનો મંત્ર કહેવાય આપણાથી. પણ નિષ્પક્ષપાતી મંત્ર ત્યારે કહેવાય કે આખો ત્રિમંત્ર બોલ્યા પછી આપણે જે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ એમાં દુનિયાના તમામ ધર્મોના મંત્રો ધર્મના ધર્મો ગુરુઓને નમસ્કાર કરે છે. કેમ કે જય સચ્ચિદાનંદ એટલે જેની અંદર આત્મા છે એ બધા જ જીવોને, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના બધા જીવોને મારા નમસ્કાર, એટલે જય સચ્ચિદાનંદમાં બાકી બધા જ નમસ્કાર આવી જાય છે. આ ત્રણ કીધા છે તે સિવાયના બાકીના બધા આમાં છે, પછી એમાં ક્રાઇસ્ટ આવી ગયા અને પૈગંબરે આવી ગયા. એટલે આવી રીતે આપણે જવાબ આપીએ તો પેલાને કંઈક કન્વિન્સ કરવાનું મન થાય, પણ તમે ત્રણ મંત્રને નિષ્પક્ષપાતી કહો તો ગાડરિયા પ્રવાહની જેમ જે તાલીઓ પાડવા વાળા છે તો એક્સેપ્ટ કરવાના છે, કારણ કે એ લોકોને તાલીઓ જ પાડવાની છે, પણ જે થિંકર પીપલ છે એક્સેપ્ટ નહીં કરે. એટલે એની માટે તમારી પાસે વિઝન હોવું જોઈએ. જે આપણી પાસે નથી હોતું
એટલે પછી આપણે મૌન થઈ જઈએ છીએ, અથવા તો આપણી ખોટી વાતને આપણે સાચી સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ અનનેસેસરી, અને સામેવાળાને ગળે ઉતરતી નથી. આવી રીતે દરેક વસ્તુને તમે કોઈ પણ રીતે વિચારો. આજે આપણે આટલા બધા દિવસોથી કેટલા બધા લોકોએ અનેક વખત, ઓછામાં ઓછો 500,000 વખત આપણા સત્સંગમાં એક જ ટોપિક ચર્ચાયો હશે કે પ્રતિક્રમણ કેમ નહીં કરવાનું, અથવા તો પ્રતિક્રમણ કરવું તો કઈ રીતે કરવું, અથવા તો જ્ઞાન લીધા પછીની જગ્યાએ પહેલાના દોષોનું પ્રતિક્રમણ કરવું કે નહીં, અથવા તો પ્રતિક્રમણ કરવું તો શેનું કરવું. ટૂંકમાં પ્રતિક્રમણ સબ્જેક્ટ ઉપર હજારો વખત પ્રશ્ન પૂછાયા, અને છતાંય બધાને, ઘણા બધા લોકોને આજે પણ કન્ફ્યુઝન હોઈ શકે કરવું કે ના કરવું એના માટે. એટલે કારણ કે તમે પ્રિન્સિપલ સમજતા નથી. પ્રિન્સિપલ જો સમજો તો પ્રશ્ન આવતો જ નથી. જે દિવસે તમે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું જ્યારથી તમે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધું છે, અને હું એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું, આ વાત તમે સ્વીકારેલી છે, એમાં તમને કોઈ ડાઉટ કે કન્ફ્યુઝન નથી, તો પછી મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયાને હું અતિક્રમણ કઈ રીતે કહી શકું? જ્યારે કુદરતી રચના તરીકે સ્વીકારું છું તો અતિક્રમણ કઈ રીતે કહેવાય? કારણ કે મારા કંટ્રોલમાં હોય તો એમ કહેવાય કે મેં અતિક્રમણ કર્યું, પણ જયારે તમે કુદરતી રચના તરીકે સ્વીકાર્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પછી મેં અતિક્રમણ કર્યું એવું કઈ રીતે આવી શકે? પણ આપણને ખબર પડતી નથી, કારણ કે આપણે વિચારતા જ નથી ને. આપણે જે કઈ કીધું એ ગળી ગયા, જે કઈ કીધું એ ગળી ગયા, વિચારવાનું નહીં, અને કોઈ પૂછે એટલે આપણે ઓકી નાખીએ છીએ. હવે એમાં વિજ્ઞાન ક્યાં આવે? વિજ્ઞાન એ વિચારકોનો વિચારકોનો વિષય છે. વિજ્ઞાન એ ગળી જઈને ઓકી જવાનો વિષય નથી. પણ આપણે ક્યારે એવું વિચારતા જ નથી, અને નથી વિચારતા માટે આટલા બધા પ્રશ્નો ઉભા થાય છે આપણને. એટલે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ મન વચન કાયા એ ભૂલ કરે છે, અને મન વચન કાયા માફી માંગે એ મન વચન કાયાનો વિષય છે, એ કુદરતી રચનામાં જાય, એ પુરુષાર્થમાં ના જાય. આ બિલકુલ કોમન સેન્સની વાત છે, જો તમને સિદ્ધાંત વિજ્ઞાનનો સમજાયો હોય તો, અને ના સમજાયો હોય તો ગાડરિયા પ્રવાહ છે. એટલે કહેવાનો મતલબ, જ્યારે તમે વિજ્ઞાન સમજો ત્યારે તમારું વિઝન બ્રોડ હોવું જોઈએ. આપણને ખબર બી પડવી જોઈએ કે આપણે પ્રતિક્રમણ શબ્દ જે ક્રિયાને લાગુ પડતો હતો એ હવે આધ્યાત્મ વિજ્ઞાનમાં લાગુ ના પડે, કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન જન્મથી મોત સુધીની મન વચન કાયની બધી ક્રિયાઓને, બધી અવસ્થાઓને શું કહે છે? કુદરતી રચના અથવા તો કર્મ ભોગવવાનું સાધન માત્ર કહે છે. તો પછી એ સાધનમાં તો પુરુષાર્થ હોય જ નહીં. અતિક્રમણ કરે તોય પુરુષાર્થ નહીં, પ્રતિક્રમણ કરે તોય પુરુષાર્થ નહીં, પ્રતિક્રમણ ના કરે તોય પુરુષાર્થ નહીં, કારણ કે કુદરતી રચનામાં ગયું. તો કે છે કે આપણો પુરુષાર્થ હવે કોણ કરે છે? તો કે છે પ્રતિષ્ઠિત આત્મા. તો કે પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ શું હોવો જોઈએ? તો કે પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ અજ્ઞાનને નાશ કરવામાં હોવો જોઈએ. અજ્ઞાનનો નાશ કેવી રીતે થાય? તો આ જગતનું સનાતન સત્ય જાણો જ્ઞાન રૂપે અને દર્શન રૂપે, એ જાણી અને એનો ઉપયોગ કરો એટલે અજ્ઞાન નાશ થાય. તો કે સનાતન સત્યમાં જ્ઞાન શું? તો જ્ઞાન એ છે કે હું મન વચન કાયાથી મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું, આ મારું જ્ઞાન છે. કારણ કે હું પોતે છું, મારા સિવાય આખી દુનિયા શું છે? મન વચન કાયા સહિત આખી આ દુનિયા શું છે? તો કે મારા સિવાય મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, આ મારું દર્શન છે. પેલું જ્ઞાન, આ દર્શન. હવે જ્ઞાન અને દર્શન સનાતન સત્ય ઉપર આધારિત છે, કારણ કે જ્ઞાન અને દર્શન બે 6 તત્વો થઈ ગયા. જ્ઞાન એટલે શુદ્ધાત્મા એક તત્વ, અને કુદરતી રચનામાં 5-5 તત્વો આવી ગયા, એટલે આ જ્ઞાન ને દર્શન બંને સનાતન સત્ય થઈ ગયું. હવે
આ મન વચન કાયા અથવા તો દુનિયાના કોઈ પણ મન વચન કાયા ગમે તે કરે, સારું કરે, ખરાબ કરે, આપણી સાથે કરે, બીજાની સાથે કરે, પણ ટાઇટલ કયું લાગુ પડે? તો કે કુદરતી રચના. હવે જો કુદરતી રચના તમારા અને દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન વચન કાયાને કુદરતી રચના ટાઇટલ લાગુ પડતું હોય તો અતિક્રમણ, પ્રતિક્રમણ, સામાયિક, સબ્જેક્ટ, પુરુષાર્થ રૂપે આવી શકે ના આવી શકે? અને પુરુષાર્થ જરૂરી છે તો કે ના? એ પ્રકૃતિ પોતાના માટે જે કરવું એ કરે, આરતી કરે, પૂજા કરે, કીર્તન ભક્તિ કરે, બધું જ કરે. પ્રશ્ન પ્રકૃતિ શું કરે છે મહત્વ નથી. પ્રકૃતિની કોઈ પણ મન વચન કાયાની ક્રિયાને કુદરતી રચના કહેવાય. આ આપણું દર્શન છે. એટલે ત્યાં પુરુષાર્થ સબ્જેક્ટ ખલાસ થઈ ગયો. પુરુષાર્થ સબ્જેક્ટ ક્યાં આવ્યો? માત્ર મન વચન કાયાની બધી અવસ્થાને કુદરતી રચના જોવી. આ આપણો પુરુષાર્થ છે. મન વચન કાયા શું કરે છે એ આપણો સબ્જેક્ટ નથી, કારણ કે કુદરતી રચના છે. તમારી રચના હોય તો પ્રશ્ન આવે. કુદરતની રચનામાં તમારો પ્રશ્ન ક્યાં આવ્યો? એટલે આ વાતની ગેટ નથી બેસતી. હવે તમે જો કુદરતી રચના તરીકે મન વચન કાયાની અવસ્થાને જુઓ, તમારી કે દુનિયાની કોઈ વ્યક્તિની, તો પછી કરતાપણું, માલિકીપણું, રાગ, દ્વેષ, કસાય આ થવાનો પ્રશ્ન આવતો જ નથી. કારણ કે કુદરતી રચના પછી રાગ દ્વેષ સવાલ આવતો જ નથી કે મને રાગ થયો, મને દ્વેષ થયો. જ્યારે તમે કુદરતી રચના તરીકે જુઓ છો તો રાગ, દ્વેષ, કસાયનો પ્રશ્ન આવતો નથી. એ ક્યારે આવે? તમારામાં અજ્ઞાન હોય તો. અજ્ઞાન કોને કહેવાય? કરતાપણું અને માલિકીપણું. આ મન વચન કાયા તે હું છું અને મન વચન કાયાને હું ચલાવું છું, મન વચન કાયા ભોગવે છે હું ભોગવું છું. આ અજ્ઞાન હોય તો જ રાગ દ્વેષ થાય, તો જ ક્રોધ માન માયા લોભ થાય, અને તો જ કર્મ બંધાય. હવે આ ના હોય તો કર્મ ના બંધાય. પણ આ ના બંધાય એટલા માટે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તો કે કુદરતી રચના. બસ એમાં ક્યાં કોઈ મહેનત છે? એટલે આ કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. હવે આપણી જાગૃતિ શું છે? કે શુદ્ધાત્મામાં રહેવું અને મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જોવી. હવે જ્યાં જ્યાં આપણે શુદ્ધાત્મા પદમાં રહેવાનું ચૂકી ગયા અથવા તો મન વચન કાયાની અવસ્થા માત્રને કુદરતી રચના તરીકે ચૂકી ગયા, એનું ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ હોય, મન વચન કાયાની ક્રિયાનું પ્રતિક્રમણ હોય નહીં આધ્યાત્મ વિજ્ઞાનમાં. માટે ફરીને ગોળ ફરીને પાછી આની આજ વાત ના લાવો. તમે આટલું ક્લિયર કટ સમજાવું છું. એટલે વિજ્ઞાનમાં ઊંડા ઉતરો. મને પ્રશ્ન પૂછો, જવાબ આપવા હું તૈયાર છું, પણ તમે જાતે ઊંડા ઉતરો. મેં તમને બધા જ સાયન્ટિફિક વિઝન આપેલા છે જેનો તમે ઉપયોગ કરી અને તમે જાતે રિસર્ચ કરો, રિયલાઇઝ કરો, થિંકિંગ કરો. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, કર વિચાર તો પામ. વિચાર તો કરો તમે. એટલે આવી રીતે જો તમે ઊંડા ઉતરશો તો ધીમે ધીમે તમને વિજ્ઞાન સમજાશે. વિજ્ઞાન ખાલી હું બોલીશ અને તમે સાંભળશો એટલે નહીં સમજાય. તમે જ્યારે એનો ઉપયોગ કરશો, એ વિજ્ઞાનને સમજવા માટેની પ્રોસેસ કરશો, ચિંતમન મનન, એ વિજ્ઞાનને રિયલાઇઝ કરવા પ્રયત્ન કરશો, એ વિજ્ઞાનની પ્રોસેસને જાણવા પ્રયત્ન કરશો, ત્યારે તમને વિજ્ઞાન સમજાશે. વિજ્ઞાન શબ્દ રૂપે નથી, વિજ્ઞાન અનુભૂતિ રૂપે છે. શબ્દ તો અનુભૂતિને વ્યક્ત કરવાનું સાધન છે, શબ્દ એ અનુભૂતિ નથી. એ તો ભગવાને કીધું કે મને આત્માનો અનુભવ થઈ ગયો. એવું તમે સાંભળ્યું ખરું તો તમને અનુભવ થઈ જાય? એમને કીધું કે મને આત્માનો અનુભવ થઈ ગયો, મને કેવળ જ્ઞાન થઈ ગયું, એવું તમને કીધું, તમે સાંભળ્યું એટલે તમને થઈ જાય? એમને કેવળ જ્ઞાન થયું એની જે આખી પ્રક્રિયા પાસ કરી, એ પ્રક્રિયાનું રિઝલ્ટ કેવળ જ્ઞાન છે, જવાબ કેવળ જ્ઞાન છે, પ્રોસેસ અગત્યની છે, આન્સર અગત્યનો નથી. આન્સર એ એમનું એ વખતનું સ્ટેટસ બતાવે છે. પણ એ સ્ટેટસ ક્યારે આવ્યું? આ બધી અજ્ઞાન નાશ કરવાની પ્રોસેસ કર્યા પછી. તો આપણે શું સમજવાનું છે? અજ્ઞાન નાશ કરવાની પ્રોસેસ એ આપણા માટે સબ્જેક્ટ છે, કેવળ જ્ઞાન તો રિઝલ્ટ છે. એટલે આવી રીતે આ વિજ્ઞાન ધીમે ધીમે જો તમે સમજવા પ્રયત્ન કરશો તો તમે સાચા અર્થમાં સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ બની શકશો. તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછું
ડીપલી પ્રિન્સિપલી શોર્ટ એન્ડ સિમ્પલ ભાષામાં સૈદ્ધાંતિક રીતે સમજવા પ્રયત્ન કરીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન મેળવીએ. જય સચ્ચિદાનંદ. રમેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. જય સચ્ચિદાનંદ. હવે સ્વામીજી, આપ વારંવાર એક લાલ બત્તી તરીકે ધરો છો. હા, હું સાંભળું છું, બોલો. હા, કે આજ અત્યારે આ કાળમાં બીજું કઈ નડતું નથી, દાનત ખોરી છે એ નડે છે. તો એ અમારે અમારી જાત ઉપર દાનત ખોરી છે જાણવું હોય તો એનું એના વિશે થોડુંક કઈ કહો. આ વિજ્ઞાન ઉપર 100% વિશ્વાસ આવે તો દાનત ખોરી રહે નહીં. પણ આપણને તો વિજ્ઞાન ઉપર વિશ્વાસ છે ને વ્યવહાર ઉપર છે. બરાબર. પછી શું થાય? દૂધમાં દહીંમાં બે માં પગ રાખો તો શું થાય? શું થાય? એ કઈ કામ નો આવે. એ કઈ કામ નો આવે. એટલે આવું થઈ ગયું છે. તમે જે વસ્તુ માનો છો એમાં સંપૂર્ણ પહેલા સમજી લો, સમજ્યા પછી સંપૂર્ણ વિશ્વાસ ધરાવો. હવે પછી મન વચન કાયાનું શું થશે, મારું શું થશે, કાલે મુશ્કેલી આવે તો શું થશે, આ વિચાર ભલે તમને આવે પણ આ વિચાર તમારા પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થના જ્ઞાન દર્શન સુધી પહોંચવો જોઈએ નહીં. કારણ કે તમારું દર્શન ક્લિયર છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે ભલે પ્રકૃતિને આવે ઉદય કર્મને આધીન, તમારા જ્ઞાન દર્શન સુધી આ વાત પહોંચવી જોઈએ નહીં. હા, બરાબર. ડિસ્ચાર્જ વાળા ભાગમાં ભલે ગમે એટલા વિચાર આવે, વાણી બોલીએ વર્તન થઈ જાય, એની સાથે વાંધો નથી. કારણ કે એ કોલમ કુદરતી રચનામાં ગયું. પણ પુરુષાર્થ કરનારા પ્રતિષ્ઠિત આત્મા સુધી આ વાત પહોંચવી જોઈએ નહીં તો તમારી દાનત ખોરી નથી. બરાબર. પણ એ વાત ત્યાં સુધી પહોંચી ગઈ પ્રતિષ્ઠિત આત્મા પાસે તો પછી તમારી દાનત ખોરી છે. વિજ્ઞાનને સમજવા માટે, વિજ્ઞાનને ઉપયોગ કરવા માટે અને વિજ્ઞાનને અનુભવ કરવા માટે તમારી દાનત ખોરી છે. ખોરી છે, બરાબર છે. થોડીક લાલચા છે એવું હોય એટલે અધૂરું રહી જાય એવું ગણાય ને. ના ના, પ્રકૃતિ ને ભૌતિક માં લાલસા હોય એની સાથે આપણને વાંધો નથી. બરાબર. પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરનારો છે એને લાલસા ના હોવી જોઈએ. કારણ કે એની પાસે દ્રષ્ટિ છે કે હું ચેતન છું, હું અવિનાશી છું અને હું અનંત શક્તિ વાળો છું. તો પછી એને લાલસા કેમ હોય? હા, બરાબર. એટલે ત્યાં દાનત ખોરી છે એવું લાગે ને. હા, હું પ્રતિષ્ઠિત આત્મામાં દાનત ખોરી છે એની જ વાત કરું છું. મન વચન કાયાની વાત કરતો નથી. નથી, બરાબર. થોડા દિવસ પર આપડે એની વાત થઈ કે આપડે કઈક લેશન, તમે કહેતા કે લેશન હવે આપવું પડશે તમને. તો સ્વામીજી, આ જે દ્રષ્ટિમાં જે ભય ને ભીખ છે અમારી, ઉદયમાં તો હોય એ તો બરાબર છે, પણ દ્રષ્ટિમાં 100% ભીખ ને ભાઈ અમારો જાય એવું કઈ લેસન મને આપો કે જેથી અમારી દ્રષ્ટિ એક્ઝેક્ટ વિજ્ઞાનમય થાય. બરાબર છે. દ્રષ્ટિમાં ભીખ અને ભય જાય એવું લેસન જ મેં તમને આપેલું છે, પણ એ લેસન તમને સમજાવવું જોઈએ ને. હા, એટલે એની થોડી વાત કરો સ્વામી, થોડું સમજાવો. કારણ કે અમારું ઘણું ભય ને ભીખ તો તમારા આ વિજ્ઞાનથી ગયું છે. તમે તમે એક મિનિટ, તમે દ્રષ્ટિમાં પ્રકૃતિ છો કે શુદ્ધાત્મા છો? ખરેખર શુદ્ધાત્મા છે, બરાબર છે. હવે તમે શુદ્ધાત્મા છો તો શુદ્ધાત્મા ચેતન છે? હા. શુદ્ધાત્મા અવિનાશી છે? હા.
શુદ્ધાત્મા અનંત શક્તિ વાળો છે તો પછી દ્રષ્ટિમાં ભીખ અને ભય કેમ? એટલે એ જ વાત છે સ્વામીજી કે હજુ ખબર નહીં અમારી આપના જે વાત થઈ તો દાનત ફોરી છે એટલે જ હજુ આ દ્રષ્ટિમાં ભય ને ભીખ અમારો છે. એટલે કે તમારી દ્રષ્ટિ પ્રકૃતિને કુદરતી રચના તરીકે નથી જોતી અને વળી જાય છે માટે ભીખ અને ભય છે. બરાબર. કુદરતી રચના તરીકે જોતી નથી, મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના તરીકે ના જોવો તો દુનિયાને જેમ ભીખ અને ભય લાગે છે એમ તમને લાગે. એ લોકો રિલેટિવ સત્યમાં ઊંડા ઉતર્યા છે, તમે એવો એટેચ થઈ ગયા એમાં તો તમને સેમ અસર થાય ને. બરાબર. એટલે એવું છે, એવું મને રે સમજાય છે. હું અત્યાર સુધી જેટલા પણ સત્સંગ કરું છું એમાં વારંવાર કહું છું કે મન વચન કાયામાં મન વચન કાયાને ટચ કરવાનું નથી, ઊંડા ઉતરવાનું નથી, એને બદલવાના નથી, એને ફેરવવાના નથી, એને સુધારવાના નથી, માત્ર એનાથી મુક્ત જ રહેવાનું છે. હું દરેક સત્સંગમાં અનેક વખત બોલું છું, યસ કે નો? યસ યસ, બરાબર છે. અને પ્રકૃતિને માત્ર તમારી કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિને માત્ર કુદરતની રચના તરીકે જોવાનું છે, આ પણ વારંવાર કહું છું. હા હા બરાબર. પણ આપણે નથી જોઈ શકતા, એ આપણી ભૂલ છે. એટલે એ હજુ રિલેટિવ સત્યની એટલી હજુ વેલ્યુ છે એવું સમજાય છે. હા, પછી તો અસર થાય કે ના થાય. હા, એટલે બરાબર છે. એટલે આ જ લેસન છે કે ભાઈ આખા જગતમાં આપણી પાસે રહેલો 1 કરોડ રૂપિયાનો ડાયમંડ, એ ડાયમંડની વેલ્યુ છે કે આત્માની વેલ્યુ છે? આત્માની વેલ્યુ છે. ના, પણ લોકોને ડાયમંડ જો આગો પાછો મૂકી જાય તો આત્મા ખસી જાય. ડાયમંડ ક્યાં છે? ના સમજાય. બરાબર છે. આત્મા ખસી જાય એનો વાંધો નહીં, પણ ડાયમંડ ના ખસવો જોઈએ. બરાબર છે સાહેબજી. સમજાયું કે નહીં? હવે એ ખબર નથી પડતી કે ડાયમંડ શ્વાસ ચાલે ત્યાં સુધી ને આત્મા તો કાયમ નો છે. બરાબર છે. અને ડાયમંડ તો ભેગો થવો ને જવો એ કુદરતી રચના છે, એ મારા ચિંતા ને કારણે આવવાનો છે? ના ના, બરાબર છે. કે મારા હિસાબ ને આધારે છે? હિસાબ ને આધારે છે. હિસાબ ને આધારે ભેગો થયો અને હિસાબ ને આધારે જતો રહ્યો, ખોવાઈ ગયો, પડી ગયો, લૂંટાઈ ગયો, તો બંને હિસાબ નહીં? હિસાબ હિસાબ, 100% હિસાબ. પણ હું શુદ્ધાત્મા છું તે હિસાબ છે? ના ના, એ તો છે જ. તો પછી હવે તમે હીરામાં ઊંડા ડાયમંડમાં ઊંડા ઉતરી જાઓ તો પછી ભીખ અને ભય ની અનુભૂતિ થાય. બરાબર છે. એ ડાયમંડ નથી કરાવતું, એ ડાયમંડ નથી કરાવતું ભીખ અને ભય, એ ડાયમંડ માં રહેલી વેલ્યુ વાળી દ્રષ્ટિ નું માલિકી પણ તમને ભીખ અને ભય કરાવે છે. બરાબર. ડાયમંડ કરાવતું નથી. ડાયમંડ તો હજારો ને લાખો ની સંખ્યામાં વીટીઓ માને મુગટમાં રાજા મહારાજાઓ જે વિતરાગ થયેલા એ પણ પહેરતા હતા, પગના જૂતામાં ડાયમંડ હતા, પણ એ લોકોને ના નડ્યા. કારણ કે એની વેલ્યુ નથી. એટલે ડાયમંડ રાગ દ્વેષ નથી કરાવતા, તમે અજ્ઞાનતાને કારણે એ ડાયમંડ ની વેલ્યુ કરી, એટલી વેલ્યુ આત્માની ખલાસ થઈ ગઈ. અને જેટલી વેલ્યુ ડાયમંડ ની કરી એટલું તમને રાગ અને દ્વેષ ની અસર થશે. બરાબર. મળે તો રાગ અને જતા રહે તો દ્વેષ. બરાબર. મારી વાત સમજાય કે નહીં? સમજાય સ્વામીજી. એટલે એવું કન્ક્લુઝન આવ્યું કે જેટલું આપણે આ જગતને કુદરતી રત્ન તરીકે જોતા જઈશું અને પ્રકૃતિમાં જેટલા આપણે ઊંડા નહીં ઉતરીએ એટલો ભીખ ને ભય આપણા ખલાસ થશે. મેં તમને બિલકુલ સિમ્પલ રસ્તો બતાવ્યો છે, બિલકુલ સિમ્પલ. આ દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ તમને આટલો સિમ્પલ રસ્તો બતાવ્યો હોય તો મને દાખલો આપો. ના ના ના, એ તો છે સ્વામીજી. તમારી આ ભીખ ને ભય એ વાત જ તમારાથી ખબર પડી કે આ ભીખ ને ભય છે. નહીં તો અમને એવું જ હતું કે આ તો હોય જ, બધાને હોય ને આપણને રે હોય, અને આ તો હોવું જ જોઈએ. આ પઝલ જ તમે સોલ્વ કરી છે. બરાબર છે, બરાબર છે. એટલે ઉપયોગ કરવાનો, એમ કરતા કરતા ધીમે ધીમે અનુભવ થશે ભાઈ. હા હા. ઓકે, બીજો કોઈ પ્રશ્ન છે? ના ના, બસ.
એ સારું, જય સચિદાનંદ. હા બોલો નેક્સ્ટ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી, એક પ્રશ્ન છે મારો. બોલો. ભગવટો જે આવે છે, ડિસ્ચાર્જ અહંકાર ને ભગવટો આવે છે, તો ઈ ડિસ્ચાર્જ અહંકાર ને જે ભગવટો આવે છે, એ મને ચાર્જ વાળા ભાગ ને ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ને દેખાય છે. મને નથી આવતો ભોગવટો, ડિસ્ચાર્જ ને આવે છે, પણ ચાર્જ વાળો એને જોઈ શકે છે. તો એ ભોગવટો ખરેખર ભોગવટો છે, એનું પ્લેટફોર્મ શું છે, કઈ જગ્યાએ એ ભોગવટો થાય છે? છે તો ખરો જ, મને મહેસૂસ તો થાય છે, પણ કઈ જગ્યાએ થાય છે, એનું પ્લેટફોર્મ કયું છે? એ ભોગવટો છે ને, એ જો છૂટા રહેતા હોય તો તમારા માટે પિક્ચર છે, અને ભલી જતા હોય તો તમારા માટે સાચું છે. અચ્છા, એટલે ખરેખર ભોગવટો નથી, ઇલ્યુઝન જ છે એક જાતનું. હા, પિક્ચર ની અંદર મારામારી થાય, કોઈને દુઃખ પડે, કોઈને પ્રેમમાં નિષ્ફળતા જાય, કોઈને મારે અને તમને અસર થાય, તો તમે તે વખતે સાચું માન્યું, અને નાટક તરીકે જોયું તો તમે છૂટા રહ્યા. એટલે ટૂંકમાં ખરેખર તે જગ્યાએ કશું છે નહીં, એમ આ તો હું ભાવું છું તો મને અસર થાય છે. બસ સમજી ગયું સ્વામીજી, સમજાણું. ઘણા ટાઈમ થી આમાં કન્ફર્મ પેલું થતું હતું એમાં કે આ શું ખરેખર અસર થવાનું કારણ જ, આપણે એટેચ ના થઈએ તો અસર કેમ થાય? બરાબર છે સ્વામીજી, સમજાવ્યું. કેટલા પ્રકારના ભારે સંજોગો છે, સુખના કે દુઃખના, પ્રાપ્તિના કે નુકસાનના, જન્મના કે મૃત્યુના. એની મને અસર ત્યારે થાય કે મેં જન્મથી મોત સુધીના કોઈ પણ સંજોગની મેં વેલ્યુ કરી, એટલે અસર થાય. વેલ્યુ ના કરી તો કુદરતી રચના તો છે જ, અને હું તો પોતે ચેતન અને અવિનાશી છું. પછી મને સુખ દુઃખ થવાનું કારણ શું? જન્મ થી મોત સુધીની બધી અવસ્થાઓ ઇલ્યુઝન છે, બધી જ અવસ્થા. બધી જ કેમ ઇલ્યુઝન છે, એનો દાખલો આપું. જે એક કલાક પહેલા જે અવસ્થા પતી ગઈ, એ હવે ઉપર જાવ ત્યાં સુધી ફેરતી નહીં આવે. બરાબર છે સ્વામીજી, બરાબર. પણ એ અવસ્થાને અવસ્થા બની 5 વર્ષની ઉંમરે, પણ 95 વર્ષ સુધી મગજમાંથી નથી જતી ને, ત્યારે ખબર પડી જાય છે કે એને સાચું માન્યું. ઇલ્યુઝન એટલે ભૂલી જવાનું, કુદરતે ભૂલી ગઈ છે. એટલે પછી આપણે ખેંચાય છીએ એની સાથે, જોઈન્ટ થાય છીએ. રાગ દ્વેષ થી કેમ ગોઠવી રાખ્યું? કારણ કે તમે સાચું માન્યું. સાચું માન્યું, બરાબર છે. મહાભારત થયું તો એ પણ એ કુદરતી રચના છે. પછી મહાભારત પતી ગયા પછી મારે શું કામ યાદ કરવાની જરૂર? કે પાંડવોની ભૂલ હતી, કૌરવની હતી, કૃષ્ણની હતી કે અર્જુનની, ભાઈ મારે શું કામ પણ ઊંડા ઉતરવાની જરૂર? બરાબર છે સ્વામી. એ મહાભારત નું પતી ગયું. એ બચવાના તો બચી ગયા, મરવાના તો મરી ગયા, પણ આ છે કુદરતી રચના. તો પછી ઊંડા કેમ ઉતરવાનું? તો પછી સાચા ખોટાની વાત કેમ કરવાની? પણ તમે રિલેટિવ સત્યમાં જાઓ એટલે પછી સાચા ખોટાની વાત આવે. બરાબર છે, સમજાયું સ્વામી. આપણે વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે, રિલેટિવ સત્ય ઉપર આધારિત નથી. અને આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર છે, અને બહુ મોટી વસ્તુ છે સ્વામી. માટે રિલેટિવ સત્ય એ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ડિસ્કશન નો સબ્જેક્ટ નથી. નથી, બરાબર છે. વિજ્ઞાન એ ડિસ્કશન નો સબ્જેક્ટ છે, કુદરતી કાનૂન એ સ્પિરિચ્યુઅલ સાયન્સ નો સબ્જેક્ટ છે, આધ્યાત્મ વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ આપણો સબ્જેક્ટ છે. મન વચન કાયા અને તેની અવસ્થા એ આપણો સબ્જેક્ટ નથી. સ્વામીજી, આપે રિલેટિવ ને અજ્ઞાન કીધું છે, એનાથી તો બહુ બહુ મોટો ફોડ પડ્યો છે, બહુ મોટો, ઘણું મોટું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. આ દુનિયાની અંદર અત્યારે જેટલા ધર્મો અસ્તિત્વ ધરાવે છે
એમાંથી એક પણ જીવતા ધર્મગુરુએ રિલેટિવ સત્યને અજ્ઞાન કહ્યું નથી કીધું. બરાબર છે સ્વામીજી, બરાબર. બહુ બહુ મોટી વાત છે. અજ્ઞાનને રિલેટિવ સત્યને અજ્ઞાન કીધું તો બહુ મોટી છેલ્લો ફોડ પાડી દીધો છે એમ, અને ઘણું બધું મોટું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે એનાથી. બરાબર છે સ્વામીજી. એક બીજો પ્રશ્ન છે મારો. એક કવિરાજનું એક પદ છે, થોડીક એક કડી એની સમજવી છે. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. તો આમાં આરોપી જજ થોડું સમજવું છે સ્વામીજી. એટલે આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી તારી. એટલે અંદર આરોપી માં જજ એવું કે છે કે તું શુદ્ધાત્મા છું એવું જાણીશ તો જ ઉકેલ આવશે, તું સાચા ખોટામાં પડીશ તો ઉકેલ આવશે નહીં. બરાબર. તું આ સાચું ને આ ખોટું એવું કહીશ તો તારો ઉકેલ આવશે નહીં. હું સાચા ખોટાના રિલેટિવ સત્યથી મુક્ત એવો શુદ્ધાત્મા છું તો જ ઉકેલ આવશે. એટલે આરોપી એટલે પ્રકૃતિ થાય છે અને જજ એટલે આત્મા છે. એટલે સાચું ખોટું આરોપ ક્યારે કરે માણસ? હું સાચો તમે ખોટા તો જ આરોપ કહેવાય ને. બરાબર. આરોપ કોને કહેવાય? બરાબર છે. સાચા ખોટાનો મે કર્યું તમે કર્યું, હું સાચો તમે સાચો, એ તો આરોપ છે. આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ બધું એ આરોપી માહી જજ. એ જજ એમ કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું તો જ એનો ઉકેલ આવે, તો તારી જીત છે. જીત એટલે તો છૂટી શકીશ. પણ જો તું આરોપી તરીકે સાચા ખોટામાં પડીશ તો તારી જીત થશે નહીં. હાર જ છે, કાયમ ફસાયેલો જ રહીશ. બરાબર. પણ જો તું આરોપી તરીકે ન જોતા આરોપ હું શુદ્ધાત્મા છું જોઈશ તો તારો ઉકેલ આવી જશે. બરાબર, સમજાયું સ્વામીજી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. હું આત્મા છું તો જ જીત થશે. હું સાચો તું ખોટો, હું ખોટો તું સાચો, તો તારી જીત ને જીત થશે નહીં, તો તારે સંસારમાં જ રહેવાનું. સાચું ખોટું એ તો સંસાર છે. બરાબર. દ્વંદ એ જ સંસાર છે. બરાબર. કુદરત ચોખ્ખું જ કે છે, કુદરત ચોખ્ખું જ કે છે કે આ શરીરે મારું, હવા પાણી ખોરાક મારા, શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધો સાધનો પણ મારા. હું તને પાપ પુણ્યના આધારે આપું છું, પુણ્યના આધારે આપું છું, પાપના આધારે લઈ લઉં છું, પછી તને ચિંતા શેની છે? બરાબર, સમજાય. અને છેલ્લે આ અવતારના પાપ પુણ્ય મરી જાય એટલે મારે બધા રમકડા લઈ લેવાના, તારું શરીર લઈ લેવાનું, સંબંધો લઈ લેવાના, સંપત્તિ લઈ લેવાના, સાધનો લઈ લેવાના અને પૈસા લઈ લેવાના. બોલતા નથી. બરાબર છે સ્વામીજી, બરાબર છે. અને આમાં કઈ ફેરફાર થવાનો છે? નહીં નહીં, કશો જ નહીં. તો પછી ઉપાધિ છે ને? બરાબર, સમજાયું સ્વામીજી. આપે છે કુદરત, લઈ લે છે કુદરત. અને આ નિયમ બધા માટે સરખો છે કે જુદો જુદો છે? નહીં, સરખો, બધા માટે સરખો છે. બરાબર છે સ્વામીજી. તો પછી એ નિયમને જો આપણે સૈદ્ધાંતિક દ્રષ્ટિ જોઈએ કે આવે તો રાગ નહીં ને જાય તો દ્વેષ નહીં, કારણ કે કુદરતનો કાનૂન છે. બરાબર. પછી આપણે વ્યક્તિને કહીએ કે આ વ્યક્તિના આધારે મને ફાયદો થયો, આ વ્યક્તિના આધારે નુકસાન થયું, બસ એ તો અજ્ઞાનતા છે. વ્યક્તિ તો નિમિત છે, હિસાબ આપણો, હિસાબ આપણો. બરાબર. માટે એના માટે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. તમારું એક વાક્ય છે, કદાચ આ સૂત્રમાં આવી ગયું કે નહીં મને ખબર નથી, સોનેરી સૂત્રોમાં. પણ અમારું એક વાક્ય છે કે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ નથી. બરાબર છે શાંતિ. મારે જે સુખ દુઃખ ભોગવવું પડ્યું છે એ વ્યક્તિને આધારે નથી, હિસાબને આધારે છે. મારો પાપનો ઉદય હોય તો મને ચોર ભેગો થાય, ચોર છે એટલે મારું ખિસ્સું નથી કપાતું. મારા પાપનો ઉદય છે માટે મને ચોર ભેગો થયો અને ખિસ્સું કાપી ગયો. મારા પુણ્યનો ઉદય છે તો મને હેલ્પ કરનારો મળી ગયો. બરાબર છે સ્વામી. એટલે મારા કર્મ જવાબદાર છે, વ્યક્તિ જવાબદાર નથી. પણ આપણી દ્રષ્ટિ અનાદિકાળથી રિલેટિવ સત્યમાં છે. આના આધારે સુખ થયું, આના આધારે દુઃખ થયું. અને માટે રાગ દ્વેષ ના કરવા હોય તો થયા કરે, કારણ કે તમે એને કરતા માનો છો
क्या तो तमारा मन वचन काय ने करता मानो छो, क्या तो सामे वाला ना मन वचन काय ने करता मानो छो, बस आज तो संसार छे अने एनुं नाम अज्ञान। बराबर स्वामी, बराबर। ओके, जय सच्चिदानंद स्वामी। जय जय सच्चिदानंद। अमृत भाई। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी। आज ना सत्संग ની શરૂઆત માં તમે ખાસ ભારપૂર્વક બહેતરીન વાતો એવી કરી છે, એટલે કદાચ થોડોક સંકોચ થાય છે કે આજે પ્રાથમિક શ્રેણીનો પ્રશ્ન આપને પૂછું છું, પણ છતાં એમ થાય છે કે જ્યારે હું આ જ્ઞાન વાક્ય છે એના ઉપર હું થોડું મંથન કરતો હતો અને કદાચ કોઈ મને પ્રશ્ન પૂછે કે આનો એક તમે એક્ઝામ્પલ કે દ્રષ્ટાંત આપો, તો મારા મગજ ની અંદર આવતો જ નહોતો, એટલે મેં તો સ્વામીજી તમને પૂછી જો કે મને જરાક આ જ્ઞાન વાક્ય છે એને જરા વધારે સરળતાથી સમજવા માટે જરાક સહાયતા કરો। વાક્ય છે એ છે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે। ઓકે, આ વાક્યની અંદર જયારે પર આવે છે, પર એટલે કોનાથી પર, તો એ અહીંયાથી મારી સમજણ પ્રમાણે કદાચ એ ડિસ્ચાર્જ એટલે ઉદય છે, એટલે પર છે, ઉદય કર્મ કહેવાય એટલે કદાચ પર કહેવાય, કે પછી એ પ્રકૃતિ થી પર છે, એટલે પેલો એ પર ઉપર જરા કામ સંદેશ થતો છે। મન વચન કાયા પર છે અને પરાધીન છે આ વાક્ય છે ને? હા, ના, સ્થૂળ સંયોગો અને સૂક્ષ્મ સંયોગો અને સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર છે અને પરાધીન છે। હા, એટલે પર પેલા કોનાથી અને મન વચન કાયા જાય ને એમ કહું છું। હા હા, બરાબર। તમે સ્થૂળ સંયોગો બોલ્યો એટલે શરીર ના કહેવાય, સૂક્ષ્મ સંયોગો એટલે મન ના કહેવાય અને વાણીના એટલે મન વચન કાયા કે ના આયા? હા, બરાબર છે, હા સમજો ગયો। તમે મન વચન કાયા બોલો કે સ્થૂળ સૂક્ષ્મ ને વાણીના બંને એકનું એક જ છે, ખાલી પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે। ઓકે ઓકે ઓકે, હા સમજો ગયો, એટલે એનાથી પર છે। કહું કહું, એટલે મન વચન કાયા પર છે અને પરાધીન છે, સેનાથી? આત્માથી। આત્માથી મન વચન કાયા પર છે એટલે કે સ્વ નથી, હું સ્વ છું અને પ્રકૃતિ પર છે, અને પર છે અને પાછું પરાધીન છે એટલે કુદરતી રચનાને આધીન છે, મારે આધીન નથી। જી સમજી ગયો। આત્માથી એ પર છે અને પાછું કુદરતી રચનાને આધીન છે, એ મારે આધીન નથી, એ હું નથી અને મારે આધીન નથી, હું નથી માટે એ પર છે અને મારે આધીન નથી માટે પરાધીન છે। જી સમજાયું કે નહીં? મેં બધી જ વસ્તુના ખુલાસા એકદમ પરફેક્ટ કર્યા છે અને સિમ્પલ અને સરળ ભાષામાં કર્યા છે। મારી ભાષા પણ એવી નથી કે જેમાં તમારી પાસે વિશેષ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ, એ બી મારી ભાષા પણ નથી। ના, ખરી વાત છે સ્વામીજી, બહુ બહુ સરળ છે બધું, પણ ક્યારેક જયારે આ બધા શાસ્ત્રો સ્થૂળ સંયોગો દાખલા તરીકે તમે કીધું કે બધું શરીરને લગતું અને સૂક્ષ્મ એ બધું મન વચન કાયા મનને લગતું અને વાણી એટલે મન વચન કાયા એમાં આવી ગયું, એટલે એ બધું જે ખુલાસો થયો ને એટલે જરાક મગજમાં ક્લિયર થઈ ગયું। હા જી, થેન્ક યુ સ્વામીજી, જય સચિદાનંદ। જય સચિદાનંદ, જય સચિદાનંદ। નહીં ના બેન। જય શ્રી રામ સ્વામીજી। જય સચિદાનંદ। હા સ્વામીજી, થોડું સમજવું હતું કે આપણે નિગુણમાં કહીએ છીએ કે આત્મા જે છે વ્યવહાર રાશિ નથી, એટલે આત્મા જે છે એની સાથે જડ પણ ખરું ને ત્યાં નિગુણમાં? હા, જડ ને આત્મા, હા હોય ને, હોય હોય। ઓકે, અને પછી એ જ્યારે જડ ના હોય તો પછી એને પછી ક્રિચર્સ કેમ કહેવાય? હા બરાબર છે, બરાબર, સાચી વાત છે, એટલે ત્યાં જડ પણ હોય આત્મા પણ હોય ને ટાઈમ ખરો ને પાછો? જડ જડ એટલે આવરણ રૂપી જડ, એમ આવરણ રૂપી જડ, એટલે એક ત્યાં ટાઈમ ટાઈમ એક્ટિવ ફોર્મ માં ના, એટલે ટાઈમ ની જરૂર નથી ત્યાં આગળ, જરૂર નથી। હા બરાબર છે, બરાબર છે, અને આપણે આ જડ અવસ્થા રૂપે નથી ને, એટલે ટાઈમ ની જરૂર નથી। હા, પણ આ જે આપણે આવરણ કહીએ છીએ સ્વામીજી, એ આવરણ એટલે આપણે જે અહીંયા આપણે બીજા બધા લોકોમાં જે પરમાણુ સ્વરૂપે આવરણ છે એવું આવરણ છે અહીંયા? ત્યાં આવરણ એવું છે કે માણસ પાસે માનો કે બધું જ્ઞાન હોય અને પછી બેભાન થઈ જાય તો? હા, પણ એ આવરણ એ સમજી ગયા, આવરણ એટલે બેભાન, એટલે કઈ તમને ખબર ન પડે, એટલે એની પાસે અત્યારે કશું જ નથી આ મોમેન્ટ,
તમને ખાલી દાખલો આપું છું, એટલે કે જેની પાસે આત્માની વાત જવા દો, સનાતન સત્યની વાત જવા દો, વ્યવહાર સત્યની વાત જવા દો, ઇન્દ્રિય જ્ઞાન પણ નથી, એ નિગોદ નો જીવ. બૌદ્ધિક જ્ઞાન નથી, ધાર્મિક જ્ઞાન નથી, આધ્યાત્મિક કશું જ્ઞાન નથી, માટે નિગોદ નો જીવ કે છે. હા, એ સમજાઈ ગયું સ્વામીજી, પણ એ ખાલી સ્પેસિફાઈ કરવું છે કે આ તમે આવરણ કહો છો એ આપણે જળ તત્વ નું આવરણ કહી શકાય સ્વામીજી, કે જે પેલામાં બીજા બધા લોકોમાં છે એ નહીં ને? અને આ આવરણ કેવું છે કે એની પાસે છે, પછી એ આવરણ જયારે વ્યવહાર રાશિમાં આવે ત્યારથી એનું આવરણ થોડું થોડું ઇન્દ્રિય જ્ઞાન રૂપે ખુલ્લું થતું જાય, પછી બૌદ્ધિક જ્ઞાન રૂપે ખુલ્લું થતું જાય, અને પછી આત્મિક જ્ઞાન રૂપે ખુલ્લું થતું જાય. હા, પણ એટલે મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે જળ તત્વ ખરું ને ત્યાં, મારું ફક્ત એમ કે આવરણ સ્વરૂપે પણ ખરું ને પણ ત્યાં? હા, એ તો મેં કીધું ખરું તમને, જળ તત્વ તો ખરું, ચેતન ને જળ ભ્યા હોય ત્યારે તો ક્રિચર્સ કહેવાય. હા બરાબર, અને એટલું ચેતન હોય તો સિદ્ધ ક્ષેત્ર માં હોય. મેં તમને ચોખ્ખું કીધું કે 14 રાજલોક ની અંદર અથવા તો નિગોદ માં કોઈ પણ દિવસ આત્મા પ્રકૃતિ વગર હોય શકે નહીં, એક્સેપ્ટ સિદ્ધ ક્ષેત્ર. સિદ્ધ ક્ષેત્રમાં હોય. હા બરાબર, કોઈ ઓપ્શન છે જ નહીં, ઓપ્શન જ નથી એમ. હા, અને બીજો મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે આ જે અવ્યવહાર રાશિમાંથી જે વ્યવહાર રાશિમાં આવે છે એ જે પ્રોસેસ જે છે એને આપણે કુદરતી રચના કહી શકાય એને, કે પછી એને જસ્ટ ઇટ હેપન્સ, એટલે ઇટ હેપન્સ એટલે કુદરતી કાનૂનમાં આવી શકે, સેમાં આવી શકે? ઇટ હેપન નો મતલબ કુદરતી રચના જ કહેવાય. કુદરતી રચના એટલે કે મારા કંટ્રોલમાં નથી, માટે કુદરતી રચના. અચ્છા, એટલે વ્યવહાર રાશિમાં આવે છે એ પ્રોસેસ ને આપણે કુદરતી રચના કહી શકીએ? એ કુદરતી રચના છે. હા હા, બરાબર છે, બરાબર છે. આમાં શું છે, જો કુદરતી રચના નું મીનિંગ શું તમને સમજાવું, તમને બધાને એક બેઝિક ખ્યાલ આવે. એટલે દાખલા તરીકે જમીનમાં 4 ઘઉંના દાણા નાખ્યા, હવે જમીનમાં નાખ્યા છે, કુદરત એને હવા આપે છે, પાણી આપે છે અને વાતાવરણ આપે, જમીન તો છે જ, અને એ 5 દાણાના 5 લાખ દાણા કુદરત તમને રિઝલ્ટ રૂપે આપે છે. આ આખી પ્રોસેસ ને કુદરતી રચના કહેવાય. એમાં તમારે કઈ કરવાનું નથી, નથી કરવાનું, અને તમારું ચાલવાનું નથી. પાછલા અવતારમાં કર્મના બીજ નાખી દીધા છે, હવે આ અવતારે જન્મથી મોત સુધીની મન વચન કાયાની બધી અવસ્થા કુદરતી રચના છે, કારણ કે રિઝલ્ટ છે. રિઝલ્ટ નું કામ કુદરત નું છે, એક્ઝામ નું કામ તમારું છે. વર્તમાન કહેવાય ને, બે ને ડિફરન્ટલી જોવાનું નહીં. જ્ઞાની પુરુષ જે લીવ ઓલવેઝ ઇન અ પ્રેઝન્ટ ઇન હિઝ વિઝન, એની દ્રષ્ટિમાં એ વર્તમાનમાં રહે, એટલે એના માટે ભૂત અને ભવિષ્ય એ સબ્જેક્ટ નથી. એટલે ભૂતકાળ જે છે, ભૂતકાળનું ટેન્શન નથી અને ભવિષ્યનું પણ ટેન્શન નથી, ભૂતકાળનો કોઈ બોજો નથી અને ભવિષ્યની ચિંતા નથી. જ્ઞાની પુરુષ વર્તમાનમાં જીવે એનું કારણ છે, કારણ કે જ્ઞાની પુરુષને ખબર છે કે જે કઈ પણ સંજોગો પાસ થઈ ગયા તે પણ કુદરતી રચના છે, અને જે કઈ પાસ થવાના છે તે કુદરતી રચના છે, ને અત્યારે વર્તમાનમાં છે એ પણ કુદરતી રચના છે. તો કે તારું કામ શું, તારે કુદરતી રચના ને કુદરતી રચના જોવાનું, એ તારું કામ.
અને તું ના જુએ એ તારું અજ્ઞાન. હા, અને બીજો ક્વેશ્ચન એમ હતો સ્વામીજી કે અમે લોકો બધા પણ પ્રેઝન્ટમાં અમે લોકો રહી શકીએ તો અમે તો કોઈ જ્ઞાની ના કહેવાય ને સ્વામીજી? બધા જ્ઞાની જ કહેવાય, જે વર્તમાનમાં રહી શકે બધા જ્ઞાની. માં જ્ઞાની એ કોઈ વ્યક્તિનું નામ થોડું છે. જ્ઞાની ઇઝ અ સ્ટેટ ઓફ બીંગ, ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિડ્યુઅલ એક્સપિરિયન્સ. દરેક વ્યક્તિનો અનુભવમાં જે વર્તમાનમાં રહે છે એ સમયનો એ જ્ઞાની છે. એમાં કોઈ વ્યક્તિને થોડું કે જ્ઞાની કહેવાય કે ના કહેવાય, ના, એ અનુભવનો વિષય છે, એ કઈ ટાઇટલનો વિષય નથી. મહાવીર ભગવાને આગલા ભાવમાં અનેક ભૂલ કરી હતી, જ્ઞાની હતા તોય આગલા ભાવોમાં. એમ દરેક વ્યક્તિ કરે ભૂલ. શ્રીમદ રાજચંદ્ર ની ભૂલ થાય, દાદા ભગવાન ની ભૂલ થાય, કારણ કે છેલ્લો અવતાર નથી. પ્રિન્સિપલ બધાને સરખો લાગુ પડે. જ્ઞાની એક વસ્તુ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો કે આમ વ્યવહાર થી આપણે એવું કહીએ છે કે આપણે આ વ્યક્તિ તરીકે અમને જ્ઞાની પુરુષ કહીએ છે, પણ જ્ઞાન એ દશાનો પ્રશ્ન છે. સ્વામીજી તમારો અવાજ નથી આવતો. હે, આવે અવાજ? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જ્ઞાની પદ એ દશાનું પદ છે. જ્ઞાની પદ એ મન વચન કાયાનું પદ નથી, પણ મન વચન કાયાને જ્ઞાની એટલા માટે કહેવામાં આવે છે કે આજે જે જ્ઞાન જ્ઞાની પુરુષ દ્વારા વ્યક્ત થાય છે, ફિઝિકલ બોડી દ્વારા, વાણી દ્વારા, એ એમનો ગયા અવતારનો અનુભવ પ્રેઝન્ટ કરે છે. બરાબર, મન વચન કાયા, બરાબર, ધેટ્સ ઈટ. પણ આજે એમની જે જ્ઞાન દશા છે, એ જ્ઞાનીની દશા, અનુભવની દશા, એ તો નેક્સ્ટ બર્થમાં આવશે. આજે જ્ઞાની આજે વ્યક્ત કરે છે એ ગયા અવતારના અનુભવનું રિઝલ્ટ છે. પણ આજે જે એમનું રિયલ જ્ઞાની પદ છે, કે અનુભવ દશા છે, આ વ્યક્ત થાય તે દશા નથી, પણ એ દુનિયા માટે કામ લાગે. હા હા, બરાબર. વ્યક્ત થાય છે તે દુનિયા માટે, દુનિયાને કામ લાગે. હા, અને એ જે જ્ઞાન મારે છે તે એમના માટે કામ લાગે. બાહ્ય જ્ઞાની પુરુષ માં જાય, જે મન વચન કાયા વાળા છે તેમાં જાય. બરાબર, સમજાય. અને જે આજે ભાવ કરે છે એનું રિઝલ્ટ તો નેક્સ્ટ બર્થ માં આવશે. બરાબર, બરાબર. પેલે આંતરિક રીતના તમે કહી શકો, અંતરદશા તમારી એ ટાઈપ. હા, એટલે મૂળ જ્ઞાની એ દશાને કહેવાય, અને વ્યવહાર જ્ઞાની એટલે જેને વ્યક્ત કરે છે તેને કહેવાય. દાખલા તરીકે આજે તમે મન વચન કાયાથી મુક્ત રહો, અને મન વચન કાયાથી મુક્ત રહીને શુદ્ધાત્મા પદમાં રહો, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું તમે તમારા જ્ઞાન દર્શનથી અનુભવો, એ દશા તમારી રિયલ જ્ઞાની દશા છે, રિયલ જ્ઞાની દશા. અને આજે તમારા મન વચન કાયા જે કરે છે, બોલે છે, વિચારે છે, એ ગયા અવતારના કર્મનું ફળ છે. હા હા, બરાબર. એને તમારી દશા સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. રામે રાવણ સાથે યુદ્ધ કરીને લાખો માણસને મારી નાખ્યા, તો પણ એમના જ્ઞાન દશાને કોઈ લેવા દેવા નહીં, અનુભૂતિને સાયન્સ કહેવાય છે. નોલેજ અને એક્શન ને સાયન્સ કહેવાતું નથી. પ્રાઇમરી ઇન્ફોર્મેશન. હા, બરોબર છે સ્વામીજી. અનુભવ વગર બધું જ મીડું. હા, 100%, બરાબર છે. પણ એ સ્વામીજી એવું બની શકે ને કે આપણને ઘણાને અનુભવ થતો હોય, પણ એ અમુક અનુભવ જેને કહેવાય કે એક્સપ્રેસ વધારે પડતો ન કરી શકે, એવું જરૂર નથી કરી શકે, કશું બિલકુલ નહીં જરૂર. એટલે કે
એને સિદ્ધાંત લાગુ પડતો નથી કે અનુભવ હોય એ વ્યક્ત કરી શકે, એ ઉદયમાં લાયો હોય તો વ્યક્ત કરી શકે, અને જે વ્યક્ત કરે છે તે ગયા અવતારનું છે, આ અવતારનું નથી. ઓ અચ્છા અચ્છા, જૈન ધર્મ મળ્યો, બધા ધર્મો ના શાસ્ત્ર નો અભ્યાસ મળ્યો, ધર્મગુરુ મળ્યા, જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા, શ્રીમદ રાજચંદ્ર ના શાસ્ત્રો મળ્યા, આ બધા લોકોએ ગીતા રામાયણ વેદાંત આગમ આ બધા વસ્તુએ મને અંદર રહેલું જ્ઞાનને ખુલ્લું કરવામાં સહાય, એટલે ઓપનર તરીકે, ઓપનર તરીકે, ક્રિએટર નહીં, ઓપનર. ખ્યાલ આવે? હા હા, ખ્યાલ આવી ગયો સ્વામીજી, પહેલા બી સાંભળેલું છે અને સમજાય છે. ઓપનરનો મતલબ હતું તે ખુલ્લું થયું, તે ખુલ્લું થયું, ઊભું નથી થયું, નવું નથી બન્યું. હા હા, તમે લઈને આયા છો તે તમારે વ્યક્ત કરવાનું છે, પછી ટેન્શન છે નું. મારે ચીપી ચીપીને ગોઠવી ગોઠવીને બોલવાનું હોય, વિચારી વિચારીને યાદ કરી કરીને તો તો મને ઉપાધિ લાગે. આ તો જે અનુભવ કરીને લાયો છું એ જ દેખાય છે ને, એ જ વાણી દ્વારા વ્યક્ત થાય છે. મારે ગોઠવવું નથી પડતું, એ જે અનુભવ લઈને આવ્યો છે એ દ્રષ્ટિમાં દેખાય છે અને એ પ્રમાણે વાણી નીકળી જાય છે. વાણી ગોઠવી ગોઠવીને બોલતો નથી, એટલે માટે અને કુદરતી રચના કહેવાય. બરાબર છે. અને આજે જે મને અનુભવ થઈ રહ્યો છે અથવા તો આજે જે હું ભાવના કરી રહ્યો છું એનું ફળ તો નેક્સ્ટ બર્થમાં. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે અમારી વાણી ટેપ રેકોર્ડ છે, પણ તોય કોઈ ના સમજ્યું, બધાને એમ જ લાગ્યું કે દાદા ભગવાને આજનો અનુભવ કીધો. અલા, ટેપ રેકોર્ડ બોલે છે તોય સમજણ નથી પડતી? પણ કોઈને ઊંડા ઉતરવું જ નથી ને, બધાએ તો શબ્દોને ગળી જવા છે અને કોઈ પૂછે એટલે ઓકી નાખવા છે, આમાં વિજ્ઞાન ક્યાં આવ્યું? શ્રીમદ રાજચંદ્ર કઈ કઈ થાકી ગયા કે કર વિચાર તો પામ, આપણે તો કરવાનો જ નહીં ને વિચાર, એ ગળી જવાનું, કોઈ પૂછે એટલે ઓકી નાખવાનું, પછી કે અમે જ્ઞાન સમજી ગયા. એ તો બોલી ગયા કે મારી વાણી ટેપ રેકોર્ડ છે, તોય બધાને એમ લાગે કે દાદા ભગવાનનો આજનો અનુભવ છે બોલે છે, આવું જ બધા સમજ્યા. આ તો અમે ખુલાસો કર્યો કે ભાઈ આ જે બોલે છે ને, મહાવીર બોલે છે એ ગયા અવતારનું છે, રામ બોલ્યા તે ગયા અવતારનું, કૃષ્ણ બોલ્યા તે ગયા અવતારનું, અને જીવ માત્ર બોલે છે બધું ગયા અવતારનું લઈને આવ્યા છે એ જ બોલે છે, કારણ કે ફરજિયાત છે. તમારે ઝઘડો થવાનો હતો તો એવી જ વાણી નીકળશે, અને પ્રેમ થવાનો હતો તો એવી જ વાણી નીકળશે. હવે તમારી પાસે સત્તા ક્યાં છે? પણ મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના છે, બોલી ગયા ખરા પણ આપણે સમજીએ તો ને. સાચી વાત છે, જેટલું અપ્લાય કરશો સમજવાનું, પછી અપ્લાય કરવાનું, પછી આવે અનુભવમાં, લેન્ધી પ્રોસેસ છે. યા ઓકે ઓકે ઓકે, જય સચિદાનંદ સ્વામી, જય સચિદાનંદ સ્વામીજી. બ્રેક. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. મેં યે કહેના ચાહ રહી થી કે જો હમારી ચિત્ત કી વૃત્તિયાં હૈ જો સંસાર કી ઓર બિખરી પડી હૈ વો હમારી અપને મેં સિમટે તો હમારા હમે આપકા જો વિજ્ઞાન હૈ તો સહેજ ભી હૈ ઓર સરળ ભી હૈ ઓર સત્ય ભી હૈ પર ઉન બિખરી હુઈ વૃત્તિયો કે કારણ વો હમે પ્રેઝન્ટ નહીં હો પાતા તો વહાં હમ ડિસઇન્ટરેસ્ટ કૈસે હો ઉન વૃત્તિયો કો અપને મેં કૈસે સમેટ કે રખે. આપને કહા બિખરી હુઈ હમારી વૃત્તિ, કરેક્ટ? હાં, બિખરી હુઈ વૃત્તિ કિસકો કહેતે હૈ? ગિવ મી અ વન એક્ઝામ્પલ. બિખરી હુઈ ચિત્ત વૃત્તિયાં માના સંસાર મેં હમે હમ ઇસ ઇન બાતો મેં ઇન્ટરેસ્ટ લે રહે હૈ, ઉન બાતો મેં ઇન્ટરેસ્ટ લે રહે હૈ, ઉસકી ઘર કી વ્યક્તિગત યા સંબંધો કી વ્યક્તિગત બાતો મેં ઇન્ટરેસ્ટ લે રહે હૈ, ફિર હમારા બિખરાવ તો હમારા ઇધર ઉધર હૈ, ઓર ફિર હમ સોચે કી આપકે વિજ્ઞાન કો એઝ અ ટીચ હમ સમજ લે યા ઉસકો
उन संजोगों में हम हाजिर कर ले तो वो हम डिसइंटरेस्ट कैसे हो वो हमारी वृत्तियां। मतलब आपका प्रश्न ये है कि भगवान श्री राम को राज्य नहीं चलाना चाहिए, शादी नहीं करना चाहिए, बच्चा नहीं करना चाहिए, रामायण रावण के साथ युद्ध नहीं करना चाहिए, आप ये कहना चाहते हो? नहीं। तो क्योंकि ये भी उनकी वृत्ति थी। बिना वृत्ति तो ऐसा होता नहीं है ना। अगर संसार अगर राजपाट चलाना है तो भी वृत्ति चाहिए, शादी करना है, परिवार चलाना है तो भी वृत्ति चाहिए, युद्ध करना है तो भी वृत्ति चाहिए, बिजनेस करना है तो भी वृत्ति चाहिए, चाहिए कि नहीं चाहिए? चाहिए। तो वो वृत्ति किसकी होती है, चार्ज वाले भाग की या डिस्चार्ज वाले भाग की? होती है चार्ज वाले भाग की है। चार्ज वाले भाग से डिस्चार्ज चलता है? नहीं सॉरी, डिस्चार्ज वाले भाग की होती है, डिस्चार्ज वाले भाग की। क्यों आप ही बिल्कुल उल्टा बोल देते हैं? डिस्चार्ज वाले भाग से यह सब कुछ होता है, वृत्ति भी डिस्चार्ज है, हमको सिर्फ कुदरती रचना देखना है, इसमें तकलीफ क्या है? स्वामी जी जो इतना सारा बिखरा हुआ जो बिखरी हुई जो वृत्तियां हैं वो ऊर्जा को एकत्रित नहीं होने देती ना। आप अभी समझे ही नहीं, मैंने क्या कहा? जन्म से मौत तक मन वचन काया, मन में क्या आ गया? मन बुद्धि चित अहंकार, वो मन में आ गया, फिर वाणी और वर्तन तीनों आ गया, और ये तीनों कुदरती रचना है, बराबर है? हाँ। तो इसमें चित आ गया कि नहीं आ गया? आ गया। तो फिर जन्म से मौत तक का मन वचन काया तीनों कुदरती रचना है, उसमें बुद्धि भी आ गई डिस्चार्ज, अहंकार भी आ गया, चित भी आ गया, मन भी आ गई, वाणी भी आ गया, वर्तन भी आ गया, और भुगतान करने के संजोग भी आ गया, सब कुछ आ गया, और वो कुदरती रचना है तो कुदरती रचना को कुदरती रचना के रूप में देखना है, इसमें डिफिकल्टी कहाँ है? देखने में कोई डिफिकल्टी नहीं है। डिफिकल्टी इसीलिए लगता है क्योंकि आपको लगता है मेरे को विचार आते हैं, मेरे को विचार करना पड़ता है, मैंने ऐसा विचार किया, बस ये गड़बड़ हो गई। जो मैकेनिकल भाग करता है उसका प्रतिबिंब पड़ता है, तो प्रतिबिंब को देख के तुम क्या मानते हो? मैंने किया। जैसे वो चकली होती है ना, चकली वो मिरर के ऊपर बैठ के चाच लगाती है, आपको मालूम है कि नहीं? है ना मालूम स्वामी जी। क्यों चाच लगाती है? है मालूम है। नहीं, चाच क्यों लगाती है? वो अपना ही प्रतिबिंब देखती है। वो चाच क्यों लगाती है? चिड़िया वहां बैठी है, दूसरी चकली मानती है, दूसरी चकली मानती है। वास्तव में दूसरी है? नहीं है। बस वही, यहाँ भी ऐसा ही है, ये मन वचन काया है, वो मैं हूं ही नहीं, ना मैं मन वचन काया हूँ, ना मैं मन वचन काया को चलाने वाला हूँ, और मन वचन काया जो भुगतान करता है वो भुगतान करने वाला हूँ नहीं, फिर भी भ्रांति हो जाती है क्योंकि दर्पण में दिखता है, यही तो अज्ञानता है। अभी समझ में आता है नहीं आता है? हाँ स्वामी, समझ में आया। स्वामी जी मैं एक बात बोल रही थी कि बोलिए। हाँ मिल गया स्वामी जी, समाधान मिला। मैं ये बोल रही थी कि वैज्ञानिक स्टीफन थे, उन्होंने ब्रह्मांड की खोज में स्पेस और टाइम तत्व को खोजा था, और सारा विश्व ये मान रहा था कि उन्होंने ब्रह्मांड को खोजा है, जबकि ब्रह्मांड तो पहले से ही था, वहां आत्म तत्व को तो उन्होंने टच ही नहीं किया, तो उनको क्या फायदा हुआ उसमें? कोई नहीं, रिलेटिव
वो भौतिक रिलेटिव रहा, वो स्पिरिचुअल साइंटिस्ट थोड़ा है, भौतिक मटेरियल साइंस। इनको इनको ऐसा कहते हैं, और उसका इनका टाइटल ऐसा होता है कि आज दुनिया के जितने भी साइंटिस्ट हैं, जो भी रिसर्च करते हैं और रिसर्च करके दुनिया के सामने पेश करते हैं, और फिर दुनिया में छोटे छोटे साइंस वो रिसर्च का यूज करके टेक्नोलॉजी बना के आम जनता को इसका बेनिफिट देते हैं। तो अभी जो साइंटिस्ट जो साइंस का रिसर्च करते हैं, वो ओरिजिनल साइंस नहीं है, जो वितराग भगवंतों ने अनुभव किया वो साइंस नहीं है, मगर वो साइंस की टेक्नोलॉजी को प्रेजेंट करते हैं। टेक्नोलॉजी समझते हैं ना, यूज। साइंस मालूम हुआ है तो खत्म हो गई बात, तो वही तो फिर वही तो केवल दर्शन है, फिर केवल ज्ञान है। उनको टेक्नोलॉजी से मालूम होता है, स्वामी जी आपका जो कैसे काम करता है ऐसे उनको मालूम होता है। स्वामी जी जो आपका भाव बल है वो हर एक व्यक्ति तक पहुंचता है उसको समझाने के लिए, और जैसे आप समझाते हैं तो आपका वचन बल काम करता है, जो भी आपका योग बल है वो काम करता है। ऐसे ही स्वामी जी यदि हम भी माना व्यवहार में जो लोगों को हम इस ज्ञान को समझाने की कोशिश करें तो वो भाव बल वचन बल हम में कैसे आए? वो स्टूडेंट में से टीचर कैसे बन सकते हैं पढ़ पढ़ के? दैट्स तो मतलब अनुभव से तो बनेंगे, ये कोई चमत्कार थोड़ी है कि मैंने सर पे हाथ लगा दिया आप बन गए, ये चमत्कार थोड़ी है। यू हैव टू प्रैक्टिस एंड प्रैक्टिस एंड मेक योरसेल्फ फॉर परफेक्ट, दैट्स इट। अगर आप परफेक्ट बन गए, आपका विजन परफेक्ट बन गया, तो प्रेजेंटेशन अपने आप परफेक्ट आएगा, और वो भी ऑटो मोड से आएगा। अच्छा, और अगर अनुभव होने के बाद आपकी आपकी जब भाषा निकलेगी तो कॉन्फिडेंस के साथ निकलेगी, आत्मविश्वास के साथ। क्यों? क्योंकि आपको खुद को अनुभव है, दुनिया के लाखों करोड़ लोग आपकी बात करें या ना करें आपको कोई फर्क नहीं होगा, बिकॉज नाउ यू रियलाइज बाय योरसेल्फ, नाउ यू डोंट रिक्वायर द सर्टिफिकेट फ्रॉम द अदर्स इन दिस वर्ल्ड। उनको अनुभव कहते हैं। ये दुनिया में से कोई भी व्यक्ति के सर्टिफिकेट की जरूरत नहीं पड़े, इसको कहते हैं सेल्फ एक्सपीरियंस। जहां तक मेरे दूसरे के सर्टिफिकेट की जरूरत है वहां तक मेरे खुद को अनुभव नहीं हुआ है, वो प्रूव हो गया। और अनुभव हो गया तो फिर यू एक्सेप्ट इट और नॉट, दैट इज नॉट माय सब्जेक्ट। स्वामी जी मैंने मेरी साथ की एक टीचर को आपका वीडियो भेजा और बेसिक सत्संग भी भेजा, और वो मुझसे बातें भी करती रहती हैं, तो मैंने उनको बताया भी, तो आज सुबह आते ही मुझे क्या कहती हैं कि जो आपने वीडियो भेजा वो मुझे रात में अचानक से एकदम मारी मना मेरी नींद खुली। ओके। और मुझे विचार आया कि मैं वो वीडियो देखूं जो आपने भेजे थे, और उन्होंने रात को 2 बजे उठ के देखा, तो मैंने कहा कि वो आपका आपका कुछ बल तो कार्य कर रहा है ना, जो उसको रात को 2 बजे उठा रहा है वीडियो देखने के लिए, और नहीं तो इतने सारे मैसेज वीडियो व्हाट्सएप पे जाते हैं उन सब के लिए तो रात को नहीं उठी वो 2 बजे, और नहीं उसने देखा, और मुझे सुबह सुबह आके बोलती है कि आपने जो वीडियो भेजे वो मैं रात को 2 बजे मेरी नींद खुली और मुझे लगा कि मैं वो देखूं, जबकि मैंने कल सुबह ही भेज दिए थे उनको वो सब क्या है स्वामी जी बताओ? मैं फिर उसको क्या कैसा लगा देखने के बाद, क्या लगा इसको? ऐसे बोलती है कि मुझे स्वामी जी से बात करने का मन करता है। नहीं नहीं, बात करने मैं का मुझे नंबर देना, मैं उनके बात करूंगी। नहीं, नहीं, बात करने का मन तो सिंपल भाषा हो गई, पर ये सुनने के बाद इनको क्या लगा?
उनको लगा कि स्वामी जी ने जो भेजा है बहुत सटीक भेजा है, लेकिन बहुत कुछ मुझे समझ में आया, लेकिन सब कुछ समझ में नहीं आया। आज हम एग्जाम की ड्यूटी में मिले थे तो मैं उनसे कम बात कर पाई इस मैटर पे। जी जी जी। अब मैं कल उनसे इस मैटर पे बात करूंगी। उनको सुनने का मन हुआ नहीं, ये उसका उदय कर्म है। अच्छा, मगर उदय कर्म में ये उदय कर्म उसका पुण्य वाला है, पुण्य वाला है, इसीलिए अच्छी बातों को सुनने का उनको मन हुआ रात को 2 बजे भी। वो भी पुण्य लेकर आए हैं ऐसा क्वालिटी वाला, तभी ये संजोग बना। अच्छा, मगर है उदय कर्म। अच्छा, मेरी वाणी में प्रभाव है ऐसा तो बोलने की जरूरत नहीं है, मगर हाँ अगर सुनते हैं और उनका अज्ञान इसको समझ में आता है और खत्म करने का पावर आता है तो ये अनुभव की भाषा है, इसीलिए पावर अपने आप होगा इसमें, उसमें पावर डालने की जरूरत नहीं पड़ती है। एनी पर्सन, कोई भी दुनिया को जो भी अनुभव होता है वो जब भी प्रेजेंट करेगा उसमें पावर होगा ही। पावर नहीं है इट मींस उनको अनुभव नहीं है एनी फील्ड। और अनुभव होता है पावर होगा, फिर दुनिया के व्यक्ति एक्सेप्ट करे कि ना करे उनका सब्जेक्ट नहीं है, क्योंकि उन्होंने अनुभव किया है वो खत्म हो गई। सामने वाले सुनने वाले व्यक्ति को समझ में आए ना आए वो उनका सब्जेक्ट है। एक मिनट, अगर दादा भगवान को 1958 में जो दर्शन हुआ वो अगर मेरे समझ में नहीं आया तो उसका मतलब ये नहीं है कि उनको अनुभव नहीं हुआ है, उनको तो हो गया है। मेरी समझ में नहीं आता है तो मेरी गलती है, उसकी तो गलती नहीं है। यस और नो? हाँ यस स्वामी जी। और इसीलिए लेकिन इसीलिए कोई मैं ऐसे नहीं कहूंगा कि मेरी भाषा में मेरी वाणी में मेरे सत्संग में ही पावर है। दुनिया की कोई भी व्यक्ति कोई भी फील्ड के अंदर अगर अनुभव के आधार से बात करेगा तो उसकी भाषा में पावर होगा ही, ये कुदरती कानून है, एक ही मेरा कानून नहीं है। मगर जो व्यक्ति किताबों पढ़ के बोलेंगे, याद करते करते बोलेंगे, नॉलेज के फॉर्म में प्रेजेंट करेंगे कि एक व्यक्ति ने क्या कहा है, किताब में क्या लिखा है, वो मैं आपको बता रहा हूं, तो उसमें कभी भी पावर नहीं होगा। दे ओनली ट्रांसफर द नॉलेज फ्रॉम स्क्रिप्चर टू अदर पर्सन, उसमें पावर नहीं होता है। दे नॉलेज ट्रांसफर करते हैं, दुनिया में टीचर क्या करते हैं, टीचर एंड प्रोफेसर, दे ट्रांसफर द नॉलेज। वो साइंटिस्ट नहीं होते, साइंटिस्ट का मतलब होता है अनुभव को प्रेजेंट करना, वो साइंटिस्ट है। बाकी नॉलेज को ट्रांसफर करते हैं, इसको टीचर कहते हैं। और धार्मिक धार्मिक भाषा में उसको साधु कहेंगे, संत कहेंगे, सन्यासी कहेंगे, प्रवचनकार कहेंगे, उपदेशक कहेंगे, अनुभवी नहीं कहेंगे। ओके ठीक है स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। पूर्णिमा बेन अनम्यूट करो। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हेलो सम्राट छे ना? हां जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, अपना सोने सोनेरे सूत्र मा जय सच्चिदानंद स्वामी जी मा लख छे नंबर 86 मा के विनय એ વિનય એ વ્યવહારને આધીન છે, પરમ વિનય એ નિશ્ચયને આધીન છે, એના સમજાયો? હા, વિનય કો વિનયનો મતલબ થાય વ્યવહાર છે, ઇટ્સ અ રિલેટિવ, યુ ફોલો બાય ધ ફિઝિકલ, અને એ કુદરતી રચના આધીન છે, ઉદય કર્મને આધીન છે। પરમ વિનય એ નિશ્ચયને આધીન છે, એટલે કે તમારી દ્રષ્ટિને આધીન છે। પરમ વિનય એટલે કે
પ્રકૃતિ અને પરમાત્માને તમારી દ્રષ્ટિથી છૂટા રાખવા એનું નામ પરમ વિનય, અને પરમ વિનય થી મોક્ષ છે, વિનય થી સંસાર છે, વિનય થી વ્યવહાર છે, અને પરમ વિનય થી મોક્ષ છે. વિનય ફિઝિકલ છે, પરમ વિનય નોન ફિઝિકલ છે. વિનય રિલેટિવ સત્ય છે, પરમ વિનય સનાતન સત્ય છે. હલો, બરોબર? હા સ્વામીજી, સમજ પડે. ઓકે 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 ઓકે, એટલે બહુ ક્લિયર છે આ બધા. શું ને, આપણે બધા આ શબ્દો સાંભળ્યા ખરા, વાંચ્યા ખરા, એનો મર્મ જાણવા ક્યારે પ્રયત્ન નથી કર્યો, એટલે વાતની સમજણ ના પડી. સાચી વાત છે, વાંચ્યું ને સાંભળ્યું કર્યું, પણ સમજવા પ્રયત્ન ના કર્યો. બરોબર. ઓકે સ્વામીજી, જય સચિદાનંદ. જબ ભી મેં આપસે જિજ્ઞાસા કરતા હું તો અંદર સે એસા ડર રહેતા હૈ કે આપકે યે જિજ્ઞાસા આપકે અનુકૂળ હૈ કે નહીં હૈ, તો ભી મેં આપકો જિજ્ઞાસા કરતા હું. ये इसलिए पूछ रहा हूँ मेरे व्यक्तिगत की, ये मेरा डिस्चार्ज में जाएगा या चार्ज में है, ये अभी बैठे बैठे विचार है. आपका जो शुरू में संबोधन था ना स्वामी जी, उसी साथ. कोई बात नहीं, आप जो प्रेजेंटेशन करते हो वो आपका डिस्चार्ज ही है, मैं आंसर देता हूँ वो भी डिस्चार्ज है, दोनों कुदरती रचना है. कुदरती रचना का मतलब कंपल्सरी, नो चॉइस. उसमें हमारी दृष्टि क्या है वो हमारा पुरुषार्थ है. बोलिए. जिज्ञासा थी मेरी स्वामी जी, मोक्ष मार्ग में आगे बढ़ने के लिए प्रत्यक्ष अनुभवी ज्ञानी की जरूरत होती है. ओके. सिद्ध पद प्राप्त करने के लिए प्रत्यक्ष अध्ययन परमात्मा की भी जरूरत होती है. वो निमित है. अध्ययन परमात्मा का दर्शन लास्ट बर्थ में होना वो कुदरती रचना में आता है. क्यों? क्योंकि ये कुदरत का काम है कि आपको जब केवल ज्ञान होना है, उससे पहले ऐसे तीर्थंकर भगवान का दर्शन करवाना यह उनका काम है, और वो उदय कर्म के अंदर आ जाता है. अच्छा. कहते हैं ना, साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस में आ जाता है. यू डोंट रिक्वायर द पुरुषार्थ. आपका पुरुषार्थ सिर्फ अज्ञान को मिटाने तक ही है. और अज्ञान मिट गया तो आपने केवल ज्ञान का बीज लगाया, बस वो आपका पुरुषार्थ खत्म हो गया. फिर केवल ज्ञान के अनुरूप संजोग देना यह कुदरत का काम है. समझ. आपको सतयुग देना, तीर्थंकर भगवान का दर्शन करवाना, ये सब कुदरत का काम है. आप नहीं करोगे तो भी देंगे, क्योंकि उस जरूरत नहीं है, वो तो उनका काम है. ओके. दृष्टि परिवर्तन होने से ये सब चेंज होगा ना स्वामी जी? दृष्टि परिवर्तन होने चेंज का मतलब क्या चेंज होगा? ये सब कुदरत चेंज उस हिसाब से करेगी, ऑटोमेटिक. अपना जैसा ज्ञान और दर्शन जैसा अपन उसमें जागरूक रहेंगे, उस हिसाब से कुदरत अपन को अनुकूलता देगी ना? हाँ, वो तो सवाल ही नहीं है. बराबर है. बराबर है. अपना ये जो सिमंदर स्वामी भगवान है जो अभी दूसरी भूमि पर है, देखो तो अगर हम केवल ज्ञान के लायक नहीं है, केवल ज्ञान के लायक नहीं है, हमारा अज्ञान मिटा नहीं है, फिर भी हमारा जन्म महाविद्य क्षेत्र में हुआ, सिमंदर स्वामी का दर्शन हुआ, इनका सानिध्य प्राप्त हुआ, तो भी केवल ज्ञान नहीं होगा. अच्छा. समझ में आया? हाँ, समझ. हाँ. मगर पुरुषार्थ करके आगे बढ़ना चाहते हैं तो बढ़ सकते हो. बराबर. मगर अज्ञान नहीं मिटा है तो उस बर्थ में केवल ज्ञान संभव नहीं है.
दो अवतार में अज्ञान खत्म होता है, इसके नेक्स्ट बर्थ में ही केवल ज्ञान होगा मनुष्य भाव में, वो बर्थ में नहीं होगा। तो अगर मेरा अज्ञान अभी यहाँ बाकी है मगर कर्म के वश पुण्य के वश मेरा महाविद्य क्षेत्र में जन्म हुआ और सिमंदर स्वामी का दर्शन भी हुआ, तो ये मेरा उदय कर्म हुआ। क्या हुआ? उदय कर्म। फिर उदय कर्म में मैं उसका लाभ ले भी सकता हूँ नहीं भी ले सकता हूँ, ये मेरे पुरुषार्थ के ऊपर डिपेंड है, मगर मिला वो उदय कर्म है। समझ रहा हूँ। हाँ स्वामी, जो सिमंदर स्वामी अभी जो दूसरी भूमि पर है अपने लिए भी प्रत्यक्ष कहलाएंगे? सिमंदर स्वामी दूसरी भूमि पर है, फिर आगे क्या बोला? वो अपने लिए इस भरत क्षेत्र से अपने लिए प्रत्यक्ष कहलाएंगे, प्रत्यक्ष तीर्थन करके? वो प्रत्यक्ष, प्रत्यक्ष एक भावनात्मक भाव से बोला है, भावनात्मक रूप से बोला है। भावनात्मक रूप से बोला है, सैद्धांतिक रूप से तो जो आपको दिखता है वही प्रत्यक्ष होता है, मगर भावनात्मक रूप से वो प्रत्यक्ष है प्रतिनिधि के रूप में। समझ में आया ना? रिप्रेजेंटेटिव। एक जिज्ञासा और पूछ सकता हूँ स्वामी जी? बोलिए। नमस्कार मंत्र में अरिहंत सिद्ध आचार्य उपाध्याय सर्व साधु को नमस्कार किया गया है। ओके। अरिहंत वो सिद्ध भगवान को नमस्कार गया वो मैं समझ रहा हूँ, अरिहंत यानी 20 तीर्थंकर और सिद्ध यानी जो केवल ज्ञानी हो गए और जो मोक्ष पद उनको सिद्ध भगवान बोला उनको नमस्कार। परंतु स्वामी जी आचार्य उपाध्याय सर्व साधु को जो नमस्कार किया गया है क्या वो इस पंचम भरत क्षेत्र में इन तीन पद के धारी भी विद्यमान है? द्रव्य से तो है, ज्ञान से है कि नहीं वो हम नहीं बता सकते हैं, हो भी सकते हैं नहीं भी हो सकते हैं, मगर ये हमारे दर्शन के बाहर की बात है। केवल ज्ञानी का प्रश्न है। हाँ हाँ, मगर द्रव्य से तो है, साधु है उपाध्याय है आचार्य, द्रव्य का मतलब व्यवहार, द्रव्य का मतलब रिलेटिव सत्य, रिलेटिव सत्य से साधु भी है उपाध्याय है आचार्य भी आज विद्यमान है, उसमें कोई क्वेश्चन नहीं है। मगर भाव से या तो ज्ञान से है कि नहीं वो हमारा प्रश्न नहीं है, क्योंकि हम उसको नहीं देख सकते, तो हमारा ओपिनियन हम नहीं दे सकते हैं। ये नमस्कार किसको पहुंचता है फिर स्वामी जी? हमारा भाव ऐसा होना चाहिए कि जो साधु उपाध्याय आचार्य वो आत्मज्ञान सहित है, भले केवल ज्ञान नहीं है मगर आत्मज्ञान सहित है, उनका साधु साधु की पोस्ट आत्मज्ञान के साथ है, उपाध्याय की पोस्ट भी आत्मज्ञान के साथ है और आचार्य की पोस्ट भी आत्मज्ञान के साथ है, ऐसे सभी साधु उपाध्याय आचार्यों को मेरा नमस्कार। बराबर। हमारा तो भाव है, हमको इंडिविजुअल जानने की जरूरत नहीं है कि किसको है, हमारा तो भाव है बस इनको पहुंच जाएगा। हेलो। हाँ स्वामी जी, आवाज आ रही है? स्वामी जी आ रही, दूसरी भी आवाज आ रही है तो इसीलिए जगह से आवाज आ रही है, कोई कोई बात नहीं। धन्यवाद स्वामी जी। ओके ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। बाधो नहीं, आगे बोलो। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। ये मारा फोन नो आवाज है तो सॉरी अबाउट दैट। ओके ओके। स्वामी जी, एक तो आपनो सत्संग हमारा परम विनय पर थयो, बहुत सुंदर हतो, टेक्नोलॉजी एना पर थयो, ए पछी तमने बधुं आ पूछ्यु छे, पण पहला मारुं एक कविराजनुं पद छे के धीरजनुं देवाड़ू जोई समय वर्त नारशो, पहला मोक्ष दईने पछी पाया चढ़नारशो, ए समझाव छे धीरजनुं देवाड़ू अने समय वर्तनार। એટલે ધીરજનું દેવાળાનો મતલબ શું થયો કે માણસને, માણસ અત્યારે એને જ્ઞાન આપીએ છે ને પછી એને એવું લાગે છે કે તરત ને તરત મને ફળ મળી જવું જોઈએ, એને દેવાળું કીધું। કોઈ પણ વસ્તુની પ્રોસેસ હોય
બીજ આજે નાખો તોય ફળ કુદરત આજે નથી આપતી, સ્થૂળ વસ્તુમાં કહું છું. આજે તમે આવો તો આજે રિઝલ્ટ ના આપે, કુદરતી પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા. એમ દરેક વસ્તુમાં પ્રક્રિયા હોય છે, પણ માણસની ધીરજ રહેતી નથી. જેને જ્ઞાન મળી ગયું એને એમ થાય કે બસ આવતીકાલથી મને અનુભવ થઈ જ જવો જોઈએ, એવું ના થાય. એટલે ધીરજનું દેવાળું જોયું એટલે શું હતું કે તમારે જે અનુભવ કરવું છે એ તમારા વિઝનમાં સતત રાખવાનું હતું, અને તમારે જેના અનુભવથી મુક્ત થવાનું હતું એને કુદરતી રચના તરીકે જોવાનું હતું. પણ ધીરજ ના રહી ને આપણને, તમારાથી તમારે જેનાથી મુક્ત થવાનું હતું, સરત મુક્ત થવાનું હતું મન વચન કાયાથી, બરાબર છે, એને તમારે કુદરતી રચના જોવાની હતી. અને ધીરજ શું રાખવાની હતી કે મારે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. પણ જ્યારે તમે પ્રકૃતિની અંદર ઊંડા ઉતરતા હોય, જ્યારે પ્રકૃતિની અંદર ઊંડા ઉતરીને રાગદ્વેષ થતા હોય, કર્તાપણું માલિકીપણું થતું હોય, તો તમને શુદ્ધાત્મા છું એવું જાણવા છતાં અનુભવ કેવી રીતે થશે? કારણ કે અજ્ઞાન એ તો આવરણ છે. એટલે આપણે રાખવાની હતી કે ભાઈ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જ્ઞાન આપ્યું કે ભાઈ હું તો મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું તો ચેતન છું, હું તો અવિનાશી છું, હું તો તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું, આ હું છું, એનો મારે અનુભવ કરવાનો છે. હવે મારે શું કરવાનું છે? તો કે મન વચન કાયા હું નથી, મન વચન કાયાને ચલાવનારો હું નથી, મન વચન કાયાથી જે ભોગવાય છે ભોગવનારો હું નથી, ઇન્દ્રિયોથી જે દેખાય છે એ દેખનારો હું નથી, એનાથી હું મુક્ત છું. પણ આમ આ બધું દેખાય છે મન વચન કાયાથી અને થાય છે બધું, એ શું છે? તો કે કુદરતી રચના છે. તો કે તું જો આ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી દેખાતી બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોયા કરીશ અને શુદ્ધાત્મા પદમાં પદમાં રહીશ તો અજ્ઞાન ખલાસ થવાનું છે. એમાં તારે શંકા કરવાની કે વિકલ્પ કરવાની જરૂર નથી. ધીરજ તો રાખવી પડે કે નહીં આપણે? 100%. પણ આ તો જ્ઞાન લીધું 6 મહિના થયા દાદા, હજુ અનુભવ થતો નથી. 2 વર્ષ થયા દાદા, અનુભવ થતો નથી. પણ દાદા કે તારું અજ્ઞાન ક્યાં ગયું છે? મેં તને અજ્ઞાન કાઢવાનો રસ્તો આપ્યો છે, અજ્ઞાન જતું નથી રહ્યું. ના, પણ આપણે શું બધા માનતા થઈ ગયા કે જ્ઞાન લીધું એટલે અજ્ઞાન ગયું? ના, અજ્ઞાન નહીં, તમને જ્ઞાન એવું આપ્યું કે જે જ્ઞાનને આધારે તમે જ્ઞાનને જ્ઞાન માનો, અજ્ઞાનને અજ્ઞાન માનો, માટે અજ્ઞાનથી તમે છૂટા રહી શકો. અને આ રીતે તમારું અજ્ઞાન ઓગળી જાય, તમે છૂટારો એટલે, અને ભળી જાવ તો પાછું વિટાય. પણ આપણે શું માન્યું કે એમને જ્ઞાન આપ્યું એટલે અજ્ઞાન ગયું? એવું નહીં, અજ્ઞાન કાઢવાનું જ્ઞાન આપ્યું એમને. બરાબર છે. હવે જેમ જેમ અજ્ઞાન જતું જશે, આ તમારી ધીરજ, એમ તમારામાં વિજ્ઞાન ખુલ્લું થતું જશે. વિજ્ઞાન એટલે સનાતન સત્ય. સનાતન સત્ય 2 પ્રકારના, 5 તત્વો પણ સનાતન સત્ય છે જેને કુદરતી રચના કહીએ છીએ, અને આત્મા પણ સનાતન સત્ય છે, એ તમારામાં ખુલ્લું થતું જશે. પણ ધીરજ તો રાખવી પડે ને આપણે. 100%. એ ધીરજનું દેવાળું કાઢ્યું, સમય વર્તના છે. પછી દાદાએ કીધું કે અમે છેલ્લે કહીશું કે આટલું બધું કર્યા પછી તમને શુદ્ધાત્માનો અનુભવ થશે, તો તમને એવું લાગશે કે બધા ધર્મગુરુ આમ જ તો કહે છે કે આટલું આટલું કરો પછી તમને આત્મોક્ષ મળશે, તો તમે એ જ કહો છો, ફેર શું પડ્યો? માટે દાદાએ કીધું કે ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે. પહેલા મોક્ષ આપી દીધો કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે તમે મોક્ષમાં જ છો, હવે ફાઇલ નો સંભાવ્ય નિકાલ કરો, બસ. એટલે એમને ખાલી રીત બદલી. શું બદલી? કહેવાની રીત બદલી. પાંચ આઠના ઇટસેલ્ફ એ પહેલા એની હેલ્પ, બિગિનિંગ માટે બહુ હેલ્પફુલ છે. હા, બહુ જ, બહુ જ હેલ્પ કરે. અને એ તમે જે તમને પાકા પરિપક્વ કરે છે, પરિપક્વ મેચ્યોર કરે. એ તમે પેલું ટેક્સ, તમે શું કહો છો, ટેકનોલોજી, બિગિનિંગ ટેકનોલોજી કે ફોર્મેટ કો, એ અમે શબ્દ વાપરો છે સ્પિરિચ્યુઅલ સાયન્સ માં, અને ટેકનોલોજી કહીએ છે. પેલું સાયન્સ અને આ સાયન્સ ની ટેકનોલોજી છે. રાઈટ, સાયન્સ ની ટેકનોલોજી તો સાહેબ મને આ તો
ટેકનોલોજી તો આપે છે કહ્યું કે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, અને આ બીજું બધું ચેતન અવિનાશી અનંત શક્તિ વાળું, તો આ ટેકનોલોજી કહેવાય સાયન્સ માટે? ના, આ ટેકનોલોજી ના કહેવાય, આ ખાલી મૂળ વસ્તુને પ્રેઝન્ટ કરી મેં તમને સમજાવવા માટે. ટેકનોલોજી કોને કહેવાય? કે ભાઈ તમારે હવે જો આધિ વ્યાધિ ને ઉપાધિ મન વચન કાયા છે એમાં સમાધિ અનુભવી હોય તો શું કરવાનું? તો કે છે કે જે કુદરતી રચના છે એને કુદરતી રચના તરીકે જુઓ અને શુદ્ધાત્મા છું તે લક્ષમાં રાખો. તો આની આ પ્રોસેસ છે એને મેં તમને મૂળ વસ્તુની ટેકનોલોજી કીધું કે આ ઉપયોગ કરશો તો પેલો અનુભવ થશે, ઉપયોગ કરશો તો અનુભવ થશે, પછી આ બધી વાત તમને સમજાવું છું. તમને એ બધું ટેકનોલોજીમાં જાય, સાયન્સની ટેકનોલોજી. કેમ? અલ્ટિમેટ છ તત્વ તમારા જ્ઞાન દર્શનમાં ખુલ્લા થાય એનું રિઝલ્ટ લાવવા માટેની આ પ્રોસેસ છે. પ્રોસેસ બરાબર. પણ એ પ્રોસેસ તો ધીમે ધીમે જ હોય ને, એટલે એ સાયન્સની ટેકનોલોજી કહેવાય. જેમ જ્ઞાની પુરુષે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આ એ શબ્દ બોલ્યા, એ શબ્દ તો સિદ્ધાંત છે, પણ સિદ્ધાંત તમને ના સમજાય એટલે તમારા માટે અત્યારે ટેકનોલોજી રૂપે કામ કરશે. જ્યારે તમને અનુભવ થઈ જશે પછી આ શબ્દ કે વાક્ય બોલવાની જરૂર પડશે નહીં, એને રિયલાઇઝેશન કહેવાય. અત્યારે યુઝ કરો છો એને ટેકનોલોજી કહેવાય. બરાબર છે, કારણ કે ટેકો છે એક જાતનો, ટેકનોલોજી સપોર્ટ. શુદ્ધાત્મા બનાવી દે, તમને લક્ષ બેસાડ્યું કે તું કોણ છે ખરેખર, સમ્યક દ્રષ્ટિ, આખી દર્શન તમારું મિથ્યા માંથી સમ્યક કર્યું. મોક્ષ દઈને પછી પાયા ચડનાર છો, એ સમજાવો ને. પાયા, પાયા એટલે આપણે પાંચ આજ્ઞા આપી, સત્સાધન આપ્યા, આ બધું પાયા કહેવાય. એને તમને પહેલા કીધું હોત કે તમારે પાંચ આજ્ઞા પાડવાની છે, આ બધું કરવાનું છે, છેલ્લે તમને આત્માનો અનુભવ થશે. તમે કહો છો કે બધા ધર્મવાળા બી આમ કરે છે, તપ કરો, જપ કરો, માળા ગણો, આરતી કરો, પૂજા કરો, પછી તમને આત્માનો અનુભવ થશે, તો તમે એ જ કહો છો, એવું થાય ને? જી. એટલે એમને કીધું કે પહેલા શુદ્ધાત્મા પદમાં તમને બેસાડી દીધા, હવે તમારે આ બધું જે છે એ પાયા ચણો, એના શુદ્ધાત્માના પદના પાયા ચણો, મોક્ષના પાયા છે ને, જે શુદ્ધાત્મા પદ આપ્યું છે ને એનો બેઝ જોઈશે ને. એનો બેઝ શું છે? અજ્ઞાનનો નાશ. એનો બેઝ શું છે પાયામાં? અજ્ઞાનનો નાશ. એ અજ્ઞાન નાશ ક્યારે થાય? તો કે વિજ્ઞાનથી નાશ થાય. જ્ઞાનથી નાશ ના થાય, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, જ્ઞાન એટલે વ્યવહાર સત્ય. હવે વિજ્ઞાન ને સનાતન સત્ય સમજવા માટે એમને પહેલી પાંચ આજ્ઞા આપી, રિલેટિવ અને રિયલ. રિયલમાં તો તમે શુદ્ધાત્મા છો, એ સનાતન સત્ય છે. રિલેટિવની અંદર શું કીધું એમને? વ્યવસ્થિત શક્તિ. આ વ્યવસ્થિત શક્તિનું બીજું નામ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, જે આપણે વાત કરીએ છે. બહુ સુંદર, યસ, વેરી ગુડ. આ વ્યવસ્થિત શક્તિ, તમે વ્યવસ્થિત શક્તિ બોલો, પણ વ્યવસ્થિત શક્તિ એટલે શું એ તો આપણને ખબર પડવી જોઈએ ને. ઇટ ઇઝ નોટ અ વર્ડ. એમના માટે અનુભવ હતો, આપણા માટે શબ્દ જ્ઞાન છે. એ શબ્દ જ્ઞાનની પ્રોસેસ જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પણ આ વ્યવસ્થિત શક્તિને કઈ રીતે અનુભવવાની છે. બરાબર છે. એ પ્રોસેસ એટલે તમે કોઈ પણ અવસ્થાને કુદરત તરીકે, કુદરતી કાનૂન તરીકે અને કુદરતી રચના તરીકે જુઓ તો પછી કરતા અને માલિકી પણ રહે નહીં, તમારા મનવચન કાયા માટે કે બીજા મનવચન કાયા માટે. બસ આ જ અજ્ઞાનને નાશ કરવાનું સાધન, અને આ સાધનથી તમારું ડેવલપમેન્ટ થશે. અજ્ઞાન નાશ થશે, વિજ્ઞાન પાકું થશે. અજ્ઞાન નાશ થશે, વિજ્ઞાન પાકું થશે. આ જ આપણી પ્રક્રિયા છે. બરાબર. આમાં કશું ગ્રહણ કે ત્યાગ કશું રહેતું નથી. આખો દ્રષ્ટિનો વિષય છે. આખો દ્રષ્ટિનો વિજ્ઞાન, આખો દ્રષ્ટિનો વિષય છે. એટલે મેં આધ્યાત્મ વિજ્ઞાનનું બીજું નામ કીધું. આધ્યાત્મ વિજ્ઞાન ઇઝ અ આર્ટ ઓફ વિઝન, નોટ આર્ટ ઓફ સ્પીચ ઓર એક્શન. બરાબર. ઇટ ઇઝ અ મેટર ઓફ આર્ટ ઓફ વિઝન. એટલે હું વિઝન કહું, હું એને સ્પીચ અને એક્શન નથી કહેતો. આવે જ નહીં. હા, પણ લોકો છે ને ધીરજનું દેવાળું કે સ્પીચ એક્શન માં જતું રહેશે, ત્યાં આખા ફસાઈ જાય છે માણસ. કારણ કે અનંત જન્મનો અભ્યાસ અજ્ઞાન છે.
અને હવે આ જ્ઞાન સામે એ ઢાલ રૂપે ધરવાનું, ધર ધર કરો. જો ધરો નહીં, મિસ થઈ જાય તો ધીરજ ખૂટી જાય માણસને, કે ક્યાં સુધી કરવાનું. પણ અજ્ઞાન આટલા જન્મનું ભર્યું છે, એને કાઢવા માટે ઘણો ઘણો પેશન્સ હોય છે. દાદા કે તમને આટલા વર્ષો લાગ્યા, લાખ વર્ષો આ વ્યવસ્થિત શક્તિ, તો આપણે 10 લાખ વર્ષ એટલે કેટલું બધું માગી છે એના માટેનું આખું મંથન, કે એની પાછળ પડ્યા રહો. અને જે સંસાર માટેની જે વૃત્તિ ખલાસ થાય ને, ત્યાર પછી આત્મચિંતનનું શરૂઆત થાય છે. જે તમે દાનત ખોરી કહો છો, સંસારમાં ક્યાંય પણ ઇન્ટરેસ્ટ છે એટલે વ્યવહારમાં નહીં પણ અંદર દ્રષ્ટિમાં, અને દાદા એ કહ્યું છે કે પરમ વિનય થી જ મોક્ષ ના દ્વાર ખુલે છે. પરમ વિનય એટલે આ જ જ્ઞાન, આપણે ધરધર કરવાનું અને આત્માનું ઇમ્પોર્ટન્સ ને આ બાજુ સંસાર બે ને છૂટા, પ્રકૃતિ ને અલગ અને આને છૂટા પાડવાનું. અને એનાથી જો આ તૈયારી હશે ને ભગવાનના સિમંદર સ્વામીના દર્શન થશે તો કેવળ જ્ઞાન હાથમાં છે, નહીં તો દર્શન કરીને પાછા આવીશું. અને બીજું કે અહીંયા કળિયુગમાં મન વચન કાયની એકતા નથી, જે દાદા ભગવાને પણ કહ્યું છે. એટલે આક્રમ માર્ગ ના કાઢ્યો એમને, એમની દાદા ભગવાનની સમજણ પ્રમાણે. હવે અહીંયા તો થઈ શકે એમ છે જ નહીં, પણ આપણા વિજ્ઞાન થકી, કુદરતી રચના અને હું શુદ્ધાત્મા દ્રષ્ટિ થકી એની મેતે જ મન વચન કાયની એકતા સ્થાપિત થાય છે, જે મહાવીર શાસ્ત્ર માટે તમને લાયક બનાવી દે છે. એને માટે ભગવાનની આરતી કરવી કે મૂર્તિઓની પૂજા કરવી એ કશાનું ઇમ્પોર્ટન્સ નથી. વધારે તો અજ્ઞાન કાઢ કાઢ કરી અને મુખ્ય પોતાના સ્વપદમાં બેસવાનો પ્રયત્ન. આ સત્સંગ કરીએ ત્યારે પણ જો સ્વપદમાં બેસીને કરીએ ને તો ઘણું ખુલે છે, સમજાય છે, અન્ડરસ્ટેન્ડ થાય છે. આપણે આ વિજ્ઞાન થી મન વચન કાયની એકતા કઈ રીતે આવે છે બીજમાં, બીજમાં એને હું તમને દાખલો આપું. બીજમાં ફળમાં તો ઉદય ક્રમમાં જે હોય તે, પણ તમે બીજમાં શું પુરુષાર્થ કરો છો? હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. બીજો કોઈ તમારો સબ્જેક્ટ નથી, એ જ મન વચન કાયની એકતા. બીકોઝ ધીસ ઇઝ યોર ઇન્ટેન્શન. કુદરત તમારો ભાવ જુએ છે, આશય જુએ છે, તમારું રિઝલ્ટ આપે છે. હવે બોલે ખરા કે મન વચન થી આ મોક્ષ માર્ગ ને લાયક, પણ સાથે અંદર પોતાની દાનત એ ચેક કરતા રહેવું પડે. કારણ કે દ્રષ્ટિ એકલા શબ્દો કામ નહીં કરે, એકલા શબ્દો કામ નહીં કરે. શબ્દો તમારો લાઈવ ઇન્ટેન્શન અંદર હોવો જોઈએ, નોટ લાઈક અ પોપટની જેમ. જી, કારણ કે પહેલા ઘણા વર્ષોથી દાદાની બોલતા જોઈએ, પ્રાર્થના કરતા જોઈએ, એટલે પોપટની જેમ. હવે સમજાયું કે એક જસ્ટ મશીનરી અંદર, સમજણ ખેલવવા નોટ સંજોગ બહુ ઓછા હતા. કારણ કે પછી દાદા તો જતા રહ્યા, સંજોગો ઓછા મળ્યા. એનીવે, પણ અત્યારે તમારી આખે સત્સંગનો મળ્યો ને પ્રોસેસ, એટલે ખુલતી ગયું બધું, ઘણું સાયન્સ ખુલવા માંડ્યું અને સમજણે ખુલવા માંડી. અને જેમ જેમ ઉપયોગ કરીએ અને બીજાની સાથે વાત કરીએ તો એને સિદ્ધિ પેસી જાય, સોંસરવી, એ મારો અનુભવ છે. થાય ને, પણ હું એ તો કહું છું, આપણા બધા પાસે અંદરની શક્તિ સરખી જ છે, ફક્ત ઉગાર તમારા પુરુષાર્થ પ્રમાણે થાય છે. એટલે બહારથી મેળવવાની છે તો પ્રશ્ન આવતો નથી. હવે તમારી જેટલી શક્તિઓ ખુલ્લી થશે, અથવા તો તમારી જેટલી સમજણની ક્લેરિટી હશે એટલી તમારી ભાષામાં પણ ક્લેરિટી આવશે, અને જેટલી ક્લેરિટી આવશે એટલી સામે વાળા વ્યક્તિઓને ઇફેક્ટ થશે. જી, કરેક્ટ, 100% કરેક્ટ. જેવો ઉપયોગ મૂકીએ ને એટલે પછી ખ્યાલ આવી જાય છે કે વાણી શું નીકળે છે અને શું નીકળી જાય છે. દર્શન થી તમારે કરેક્શન કરવાનું છે. પેલું તો ઉદય કર્મ છે, માનો કે હું અત્યારે બોલું છું એ મારો ઉદય કર્મ છે. હવે એમાં ભૂલ એ મારું આજનું દર્શન જુએ છે. જી જી, સમજાઈ ગયો. બહુ સરસ સ્વામી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વિનોદભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપને કઈ દફા બતાયા હૈ
पहले भी और आज भी शुरू शुरू में आपने जो संबोधन किया उसमें भी यही बात आप कर रहे थे कि भी जो है ये प्रतिक्रमण जो हम करते हैं इसकी अब जरूरत नहीं रहती है, खाली अज्ञान निकालने नहीं, नहीं पुरुषार्थ के रूप में जरूरत नहीं है, पुरुषार्थ के रूप में प्रतिक्रमण की जरूरत नहीं है। प्रकृति गलती करती है और प्रकृति माफी मांगती है, इट इज अ सब्जेक्ट ऑफ प्रकृति एंड प्रकृति इज टोटली कंट्रोल्ड एंड गवर्न्ड बाय द लॉ ऑफ नेचर, सो इट इज नॉट टू बी कॉल्ड ए पुरुषार्थ। नाउ यू अंडरस्टैंड माय पॉइंट? ओके, तो अगर आप परिणाम को पुरुषार्थ मानते हैं तो मान सकते हैं। तो प्रकृति प्रतिक्रमण करती है कि नहीं करती है उसके ऊपर क्या डिपेंड करता है? वो आपका डिस्चार्ज है, उदय कर्म डिपेंड है, आपका उदय कर्म जैसा होगा वैसा करेंगे। प्रतिक्रमण करती है तो उसका आप इसका कंट्रोलर नहीं है टुडे। प्रतिक्रमण अगर करती है तो उसका क्या इफेक्ट आएगा और प्रतिक्रमण नहीं करती है तो क्या इफेक्ट आएगा? कोई इफेक्ट नहीं आएगा। अगर आप सेपरेट रहेंगे तो प्रतिक्रमण करे या ना करे कोई फर्क नहीं होगा। व्हेन यू आर कनेक्टेड विद द प्रकृति तो फिर प्रकृति करते है प्रतिक्रमण करती है प्रकृति तो आपका कर्म लाइट हो जाएगा, क्योंकि कर्ता भाव से गलती भी आपने किया माफी भी आपने मांगा तो आपका कर्म लाइट हो गया। और अगर कर्ता भाव से कर्म किया मगर प्रतिक्रमण नहीं किया तो आपका कर्म भारी बन गया। मगर किसको बात लागू होती है? अज्ञानी को। अभी विज्ञानी क्या कहते हैं कि मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, तो वो गलती करे वो भी कुदरती रचना, प्रतिक्रमण करे वो भी कुदरती रचना, प्रतिक्रमण न करे वो भी कुदरती रचना, और मैं कुदरती रचना से मुक्त ऐसा शुद्ध आत्मा हूं तो वो तो मेरा सब्जेक्ट रहा ही नहीं जी। तो ये साइंस की बात है, ये धर्म की बात नहीं है। धर्म इज डिपेंड ऑन एक्शन एंड साइंस इज डिपेंड ऑन विजन नॉट एक्शन, वो मैंने अभी बताया जी। तो मतलब अगर मैं शुद्धात्मा हूँ अलग रहता हूँ तब तो प्रतिक्रमण का सवाल आता ही नहीं है। हाँ, लेकिन तो पुरुषार्थ के रूप में नहीं आएगा, प्रकृति करते है करती वो आपको देखने की जरूरत नहीं है। प्रकृति करती है कि नहीं वो देखने की जरूरत नहीं है, बिल्कुल वो उसका उदय कर्म है, आप क्या करोगे? नहीं, उसमें ये होता है कि भी जैसे मैं तो शुद्धात्मा हूँ, शुद्धात्मा हो गया मैं, मन वचन काया से बिल्कुल भिन्न हूँ। Okay. लेकिन अब जो प्रकृति जो बची है, जो प्रकृति का भाग बचा है, इससे जो है अब इसका क्या यूज करने का है? पहले तो ये जो प्रकृति का भाग था ये मैं अपने लिए यूज करता था कि मुझे ये चाहिए वो चाहिए वो चाहिए, तरह तरह की जो भी। लेकिन अब जो प्रकृति से मैं मन वचन काया से शुद्धात्मा हो गया तो प्रकृति जो है अब देखता हूँ कि भी प्रकृति ये आसपास वालों को तकलीफ पहुंचाती रहती है, दुख पहुंचाती रहती है, या उसका उसका अब ध्येय क्या है? एक मैं अगर ये कहूं कि भी प्रतिक्रमण की जरूरत नहीं है तब तो उस मन में ऐसा हो जाता है कि उसकी जरूरत नहीं है, तो फिर वो चेष्टा भी खत्म हो जाती है। तो इसको जो तो आपने जो दर्शन की बात कही, जो मैं शुद्धात्मा हूँ वो ज्ञान हुआ, और दर्शन में जो आपने बताया कि भी जो है ये कुदरती रचना है, तो कुदरती रचना को मैं कुदरती रचना देख के छोड़ दूं कि भी किसी को दुख हुआ तो कुदरती रचना है, बात खत्म। तो एक तो वो स्टेप हुआ, उसमें तो मतलब मैंने एफर्ट ही छोड़ दिया। लेकिन उस दर्शन के अंदर अगर मैं ये रखूं कि भी कुदरती रचना है और मन वचन काया से किसी को दुख ना हो, तो ये उस दर्शन के अंदर ये दोनों बातें अगर आए तो वो एफर्ट जो है वो जारी रहे, मेरे को ऐसा थोड़ा समझ में आता है। तो इसके बारे में आप क्या? दर्शन तो विजन की बात हो गई ना, वो एक्शन नहीं हुआ ना जी। मैंने विजन के लिए तो मना किया नहीं है। विजन का मतलब होता है इट इज नॉट कनेक्टेड विथ योर माइंड स्पीच एंड एक्शन। नहीं, वो तो बात ठीक है कि जो डिस्चार्ज में होता है तो डिस्चार्ज में हो जाएगा, लेकिन उसके उसमें लेकिन उसके बाद वही तो हम जब प्रिंसिपल को समझने की कोशिश करते हैं तो उसमें वो प्रिंसिपल को समझ में नहीं आता है, ये हमारी अज्ञानता है। हालांकि प्रिंसिपल तो ज्ञानी पुरुष ने भी साफ बोल दिया है कि मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, तो अगर प्रतिक्रमण करोगे वो कुदरती रचना नहीं है, वो मन वचन काया की अवस्था नहीं है। नहीं है तो मन वचन काया की अवस्था, लेकिन तो फिर इसको कुदरती रचना क्यों नहीं मानते हो? क्यों आप पुरुषार्थ मानते हो? नहीं, पुरुषार्थ नहीं मानते हो, पुरुषार्थ नहीं, वो बात ठीक है बिल्कुल। प्रतिक्रमण सब्जेक्ट क्यों फिर? प्रतिक्रमण सब्जेक्ट ये है कि भाई जो जब कोई चीज उदय कर्म के अधीन होती है तो इनको सब्जेक्ट क्यों बनाते हो? नहीं, उसका सब्जेक्ट इसलिए बनता है कि भाई मैं तो शुद्धात्मा हो गया, लेकिन शुद्धात्मा हो गया तो प्रकृति भी जो है आसपास बेनिफिशियल हो और उनको हर्टफुल ना हो,
उसके लिए भी एक थोड़ा एफर्ट मेरे को लगता है होना चाहिए। और मैं अगर ये मान लूं कि भी कुछ खाली वो आपकी जो बात है ना वो बात सामाजिक और धार्मिक है, मैं मना नहीं करता हूँ, इट इज नॉट रॉन्ग बट इट इज नॉट अ यूनिवर्सल ट्रूथ बट इट इज अ रिलेटिव ट्रूथ एंड इट इज अ गुड। वो व्यवहार में व्यवहार में व्यवहार दृष्टि में और धार्मिक दृष्टि में आप जो कहते हैं वो बात होनी चाहिए, मैं आई एक्सेप्ट इट, बट व्हेन यू आर टॉकिंग अबाउट द स्पिरिचुअल साइंस इट इज नॉट रिक्वायर कि आपका मन वचन क्या करता है, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, दैट इज नॉट सब्जेक्ट ऑफ स्पिरिचुअल साइंस। नहीं वो बात तो ठीक है, बेसिक लेवल पे ठीक है, लेकिन मैं क्या कह रहा हूँ कि भी जो है मैं शुद्धात्मा हो गया तो शुद्धात्मा होने के बाद दो अवस्था हो सकती है, एक तो ये कि भी जो है जो कुदरती रचना है उसको मैंने देखा, किसी को दुख हुआ तो दुख हुआ, कुदरत का वो है, इट इज नॉट माई सब्जेक्ट, और जो है वो अलग है बिल्कुल, और उसमें मैं मेरे को कोई पुरुषार्थ करने की प्रतिक्रमण करने की अलग से जरूरत नहीं है। दूसरी अवस्था ये है कि मैं शुद्धात्मा हूँ और ये कुदरती रचना है, कुदरती रचना को मैंने देखा कि भाई जो ये कुदरती रचना दूसरों को तकलीफ पहुंचाती है, दूसरों को सुख नहीं पहुंचाती है, तो अब इसके अंदर एक समझ ये भी बैठनी चाहिए कि भी दूसरे को दुख नहीं हो और उसको ये प्रतिक्रमण करे और ताकि वो उधर भी वो करेक्शन चलता रहे साथ साथ। तो वो उसमें साइंस में को मेरे को लगता है फर्क नहीं पड़ा, लेकिन एक वो दर्शन के अंदर एक थोड़ा सा एडिशनल एक ताकि प्रकृति को भी हेल्प मिले, तो इसमें कौन सी अवस्था बेटर होगी? आपने जो स्टेप बताया, आपने तीन स्टेप बताया कि मेरे मन वचन काया से मेरे परिवार के लोग इर्द गिर्द लोग जो मिलते हैं इनको तकलीफ होती है जी। और तकलीफ होती है इसीलिए मेरे को इसके लिए क्षमा मांगना चाहिए और मेरी प्रकृति किसी के लिए दुखदायक ना हो ऐसी भावना करना चाहिए, ये आपने तीन बात बताई, बराबर है जी। अभी मैं उसका उत्तर देता हूँ जी। पहले आपने कहा कि मेरे मन वचन काया से मेरे इर्द गिर्द परिवार के लोगों को दुख होता है, तो दुख होता है ये उनके कर्मों का उदय और हम निमित्त है, ऐसा नहीं है साइंस? ऐसा बोल सकते हैं लेकिन उसको मैंने बोलने का नहीं कहा, मैंने साइंस शब्द यूज किया। साइंस का मतलब इट इज अ प्रिंसिपल, either we accept it not but it is a principle। अगर उनका मन वचन काया मेरे साथ व्यवहार करता है, अगर वो कुदरत रचना है तो मेरा मन वचन काया उनके साथ करता है, वो कुदरत रचना नहीं है, ऐसा साइंस कैसे हो सकता है? नहीं वो ठीक है लेकिन जो है उसमें ठीक नहीं, आप कहो पहले कि ये साइंस है कि नहीं। मैं उसको 100% एक्सेप्ट नहीं कर पा रहा हूं उस चीज को। वो क्यों नहीं करता है? क्यों उसमें क्या साइंस के अंदर कौन सी कमी बताई है? साइंस कहता है कि दुनिया के कोई भी व्यक्ति का मन वचन काया कुदरती रचना है जी, ठीक है। तो क्या कमी निकालते वो बताइए। तो इसमें मेरे को जो कमी लगती है वो मतलब एज वो साइंस में कमी नहीं है तो लेकिन, लेकिन 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 जो है मैं मुझसे किसी को दुख हुआ और मैं ये कहूं कि जो उसको दुख आप कुदरती रचना नहीं मानते हो तभी तो दुख हुआ मानते हैं ना आप। नहीं वही मैं बताने की कोशिश कर रहा हूं कि भाई जो है मैं मुझसे किसी को अगर दुख हुआ मतलब मेरे मन वचन काया से किसी को दुख हुआ मतलब वही तो मैं कहता हूं कि आपके मन वचन काया से किसी को दुख हुआ इसके आपके मन वचन काया और उसके मन वचन काया दोनों को कुदरती रचना नहीं मानते तभी आपको लगाने के मेरे से दुख हुआ। रचना मानते हैं ऐसा नहीं, कुदरत रचना नहीं, कुदरती रचना मानते हैं, कुदरती रचना मानोगे तो यू आर नॉट रिस्पॉन्सिबल। नहीं नहीं उसमें ऐसा है कि कुदरती रचना माना है उसको देखते भी हैं कुदरती रचना की, लेकिन कुदरती रचना से देखते हैं कि भी मुझसे कुछ भी एक्शन हुआ या मुझे खबर नहीं भी पड़ी कि कोई ऐसा एक्शन हुआ लेकिन सामने वाले को मुझसे दुख हो गया, तो एक तो उसको कुदरती रचना मान के मैं छोड़ दूं और आगे मुझे कुछ करना नहीं है, और दूसरा ये है कि नहीं मुझे जो मैं खाली सामने वाले दूसरे को दुख हुआ और मैं ये कहूं कि भाई वो उसके कर्मों का उदय है तो ये मेरी कचास है, तो उसके अंदर मुझे अपनी पूरी एफर्ट करनी है कि प्रकृति के जो भी दोष हैं उसको मैं साफ करूं। मेरी कुदरती रचना की तो है ठीक है लेकिन उस कुदरती रचना के अंदर भी कहां पर फॉल्ट है जिससे कि सामने वाले को दुख हो रहा है उसको भी देखना और समझना
मुझे ऐसा लगता है कि वो भी मेरी रिस्पॉन्सिबिलिटी में आता है इवन विद द साइंस, इवन विद द साइंस। आपका कहने का मतलब ये है कि जैसे रामायण और महाभारत हुआ तो उसमें राम और कृष्ण भगवान अर्जुन को प्रतिगमन करना चाहिए हर एक व्यक्ति का, जितना जिसके जितने लोग मर गए उनके माध्यम से उसका प्रतिगमन करना चाहिए, दैट इज योर अंडरस्टैंडिंग, यस और नो? नहीं, इंडिविजुअल का प्रतिक्रमण तो नहीं करना चाहिए, लेकिन एक अब उन्होंने दोष इंडिविजुअल होता है, प्रतिक्रमण इंडिविजुअल नहीं करना चाहिए जी, दोष इंडिविजुअल होता है, आपकी क्वेश्चन जो है आपका क्वेश्चन वो इंडिविजुअल दोष का है और प्रतिक्रमण इंडिविजुअल नहीं करना है, ये आप ये कहना चाहते हैं? नहीं, मुझे उसमें ऐसा लगता है कि मान लीजिए जैसे हजारों लोगों का वध हुआ जो कुछ भी हुआ, तो उसके अंदर मुझे ऐसा लगता है कि जो है उन्होंने जो किया वो एक सामाजिक उसको की भी जो है सामाजिक व्यवस्था बनाने के लिए, धर्म की स्थापना करने के लिए किया, एक ओवरऑल उनका गोल था, तो उसके अंदर एक बड़े बेनिफिट के लिए कुछ लोगों की हत्या हुई, तो उसके अंदर शायद वो प्रतिक्रमण का इतना रोल नहीं है, लेकिन एक जनरल उसमें उनकी अवेयरनेस में हो सकता है कि भी जो है इतने लोगों का वध हुआ, ऐसा नहीं होना चाहिए, लेकिन जो है एक जनरल गुड के लिए, सामाजिक भलाई के लिए या सामाजिक व्यवस्था के लिए ऐसा हुआ, तो उसमें इंडिविजुअल प्रतिक्रमण की इतनी बात नहीं आती, लेकिन डे टू डे के अंदर जब भी हमको लगता है कि भी सामने वाले को दुख तकलीफ हो रही है, तो उसके अंदर थोड़ा सा कहीं पर करेक्शन मुझे लगता है कि ऐसा अंदर एक दर्शन के अंदर एक होना चाहिए, खाली कुदरत की रचना के अलावा। या फिर दूसरी बात ये समझने की कोशिश करता हूं मैं इसको कि भाई वो कुदरती रचना को मैं जो दूसरे को दुख तकलीफ होती है उसको मैं कुदरती रचना के रूप में नहीं देखता हूं, उसको कहीं पर कर्ता मान लेता हूं, इसीलिए उसके अगेंस्ट में एक रिएक्शन सा आता है, उस कारण दुख होता है, तो या उसको उस लेवल पे देखा जाए तो शायद उससे भी वो करेक्शन हो सकता है कि भी जैसे आप शुरू में बता रहे थे कि भी जो कुदरती रचना को नहीं देखा कुदरती रचना के रूप में, इसी कारण सामने वाले को दुख होता है प्राइमरीली, और वो अगर दृष्टि बनी रहे तो सामने वाले को दुख शायद नहीं होगा, तो ये थोड़ा सा अंडरस्टैंडिंग में क्लैरिटी नहीं है। नहीं, मतलब आपको आपका ज्ञान दर्शन आपके लिए होता है, सामने वाले का ज्ञान दर्शन उनके लिए होता है, वो आपके ऊपर डिपेंड नहीं है। ओके जी, जी। अगर अगर राम ज्ञानी है और किसी को मारेगा तो इनको तो दुख होगा, मगर राम वितराग रह सकते हैं क्योंकि उनका ज्ञान दर्शन है, मगर राम का ज्ञान दर्शन है इसीलिए सामने वाले को दुख नहीं लगेगा, ऐसा प्रिंसिपल नहीं है। इट इज अ इंडिविजुअल एंड पर्सनल पुरुषार्थ। आध्यात्मिक मुक्ति का मार्ग इंडिविजुअल है, इट इज नॉट अ कंबाइंड और जॉइंटली हर व्यक्ति का। राम मोक्ष में गए, सीता जी यहाँ है, तो ये इंडिविजुअल मैटर है, इट इज नॉट अ फैमिली मैटर और जॉइंटली मैटर, इट इज अ इंडिविजुअल। मैं वितराग रह सकता हूँ, मेरे को मिलने वाला वितराग नहीं रहेगा तो उनको कर्म लगेगा, मगर ये मेरी मिस्टेक नहीं है, मैं वितराग रहा मेरे लिए, मेरे को अज्ञान नाश करके मोक्ष में जाना है, वो वितराग नहीं रह सका तो वो उनकी गलती है। और दूसरी बात, आपने जो कहा कि मेरे से सामने वाले कोई भी व्यक्तियों को, इर्द गिर्द व्यक्तियों को दुख होता है, उनके लिए मेरे को प्रयास करना चाहिए, ये साइंस में उसको भ्रांति बोला गया है। If you are not controller of your mind, speech and action, why you accept I am doer? That is a fundamental mistake. Fundamental. नहीं, उसको प्रतिक्रमण में जैसे उस हिसाब से मैं नहीं कह रहा हूँ कि मुझे प्रतिक्रमण करना चाहिए कि भाई जो है उसको दुख नहीं होना चाहिए था मेरे से, ऐसा नहीं, लेकिन मुझे ऐसा लगता है कि भाई जब दुख होता है तो उस समय मुझे... वही मैं कहता हूँ, मैंने वही कहा ना कि आप एक्सेप्ट करते हो ना कि बाय मी ऐसा हुआ, ऐसा मानते हो ने, दैट इज टू बी कॉल्ड ए फंडामेंटल मिस्टेक इन योर विजन। आपने कहा मेरे से हुआ, मींस यू आर नॉट एक्सेप्ट द कुदरती रचना, दिस सर्कमस्टेंसेस यू आर नॉट एक्सेप्ट एज अ कुदरती रचना, दैट्स इट। वही तो मैं कहता हूं, जब कुदरती रचना नहीं मानते हो तभी तो मिस्टेक है, वही तो मिस्टेक है आपकी, बाद में तो मिस्टेक की परंपरा शुरू होती है। अज्ञान किसको कहेंगे, जब मैं मानूंगा कि मैं शरीर हूं, तहां से तो दुनिया शुरू हुई मेरी। नहीं, वो तो बात मुझे समझ में आती है कि भी ठीक है, वो मतलब उसमें मुझे कोई डाउट नहीं है कि मैं एज शुद्धात्मा मैं उसके लिए रिस्पॉन्सिबल नहीं हूं, लेकिन एज निमित्त भी जो मुझसे होता है उसके अंदर भी तो थोड़ा करेक्शन मुझे लगता है कहीं ना कहीं कुछ भाव रूप से या कुछ। निमित का मतलब क्या है, व्हाट इज द मीनिंग ऑफ निमित्त? निमित्त का मतलब क्या है? का मतलब है इंस्ट्रूमेंटल, मतलब
इंस्ट्रूमेंटल का मतलब इट इज यू आर द मीडिया करेक्ट मीडिया राइट नाइदर यू गॉट इट हैप्पीनेस टू द अदर और यू गिव द हैप्पीनेस अनहैप्पीनेस टू द अदर पीपल एंड सेम थिंग फ्रॉम द अदर पर्सन राइट राइट तो निमित्त निर्दोष होता है कि निमित्त दोषित होता है नहीं आई एम टॉकिंग अबाउट द प्रिंसिपल नहीं निमित्त जो मतलब कहने में तो ठीक है निर्दोष है लेकिन निमित्त जो वैसा बना कि जो सामने वाले के दुख में निमित्त बना तो उसके पीछे एक कहीं भूल मान गलत दर्शन था जिसकी वजह से वो वैसा निमित्त बना वो पिछला पिछले अवतार में गलत दर्शन था आपने इस बर्थ में करेक्ट कर दिया कुदरती रचना देखकर सो दिस इज नॉट योर मिस्टेक टुडे इट इज अ मिस्टेक ऑफ प्रीवियस बर्थ एंड टुडे यू आर द सफरिंग थ्रू द माइंड स्पीच एंड एक्शन बट टुडे यू सी योर माइंड स्पीच एंड एक्शन एज अ कुदरती रचना सो यू करेक्ट योर विजन टुडे सो नेक्स्ट बर्थ इट इज नॉट कैरी फॉरवर्ड तो उससे ज्यादा और कुछ करने की जरूरत नहीं है कहीं सामने वाले को 100% नहीं है 100% इट इज अ साइंस आपको आपको आप तो सूत्र का पहला सूत्र मालूम है फर्स्ट नहीं मुझे ध्यान नहीं है ओके आप तो सूत्र का फर्स्ट सूत्र है दादा भगवान ने ही लिखा है मतलब उन्होंने कहा है अगर आपको मोक्ष में जाना है तो कुछ भी करने की जरूरत नहीं कुछ भी एनीथिंग इन अ टर्म्स ऑफ पुरुषार्थ करने की जरूरत नहीं मनोचन की काय की बात नहीं है इन अ टर्म्स ऑफ पुरुषार्थ आपको कुछ करने की जरूरत नहीं है मगर आपको संसार में भटकना है तो सब कुछ करने की जरूरत है इन अ टर्म्स ऑफ एक्शन इन टर्म्स ऑफ पुरुषार्थ कुछ करने की जरूरत नहीं है अगर मोक्ष में जाना है बिल्कुल नहीं अगर आपको मोक्ष में जाना है तो कुछ करने की जरूरत नहीं है और जो कुछ मन वचन कहा करती है वो तो कुदरती रचना है ही लेकिन जो आप बोलते हैं कि जो पुरुषार्थ अज्ञान निकालने का पुरुषार्थ करने का है वो दृष्टि तो का है वो मन वचन का है को चेंज करने का नहीं है यू करेक्ट योर विजन जो आपने कर्ता भाव मालिक की भाव से मनोचन काय को देखा था अभी उसको कुदरती रचना के रूप में देखो यू करेक्ट योर विजन दैट्स इट एंड डिस्ट्रॉय योर इग्नोरेंस आई एम अ डूअर आई एम अ प्रकृति आई एम अ ओनर आई एम सफरर ये जो अज्ञान है वो निकल जाएगा यू डिस्ट्रॉय ओनली द इग्नोरेंस इफ यू वांट टू गो टू द मोक्ष अगर आपको मोक्ष में जाना है तो आपकी दृष्टि में से सिर्फ अज्ञानता ही निकालना है डोंट टच योर माइंड स्पीच एंड एक्शन बिकॉज इट इज नॉट यू एंड यू आर नॉट कंट्रोलर टू सो यू आर नॉट रिस्पॉन्सिबल टू ये कुदरत का कानून भी ये कहता है कि मन वचन काया जन्म से मौत तक जो कुछ भी करता है उनके लिए दुनिया का कोई भी जीव रिस्पॉन्सिबल है ही नहीं अगर वो कर्ता और मालिकी भाव नहीं करे तो क्योंकि मन वचन काया भी मैंने दिया है मन वचन काया चलाने का संजोग भी मैंने दिया है और इसीलिए वो आज जिम्मेदार नहीं है हाँ जब कर्म चार्ज किया था तब तो वो जिम्मेदार था इसीलिए आज सफरिंग मैंने दिया इसको मगर आज वो सेपरेट रहेंगे 100% नॉट रिस्पॉन्सिबल बिकॉज टुडे उनके पास कुछ भी सोचने की बोलने की क्रिया करने की फ्रीडम नहीं है दैट्स इट टोटली कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर सो दैट प्रतिष्ठित आत्मा इज नॉट रिस्पॉन्सिबल फॉर द स्पीच एक्शन एंड थॉट्स एनी काइंड ऑफ एंड दैट इज द प्रिंसिपल एंड इट इज एप्लीकेबल फॉर एनी लिविंग बीइंग क्रिएचर इट इज टू बी कॉल्ड अ लॉ ऑफ नेचर इट इज नॉट रिलीजन तो ये जो खड़ा होता है अंदर की भी जो है इसको ठीक करना चाहिए वही अज्ञान है वही तो मैंने बनाया जब आपने कहा कि मेरे से दूसरों के दुख हुआ वही तो सबसे बड़ा अज्ञान है आप कौन सुख दुख देने वाले वो तो बताइए योर होल लाइफ इज ओनली इंस्ट्रूमेंटल टू सफरिंग योर प्रीवियस बर्थ डीड एंड इट इज कंपल्सरी
So today you are not responsible. तो instrumentally अगर मुझसे किसी को दुख होता है और उसकी वजह से सामने वाले से मुझको दुख होता है तो वो सभी मतलब डिस्चार्ज में है तो 100% तो मुझसे दुख हुआ सामने वाले से मुझको दुख हुआ वो सब डिस्चार्ज होके खत्म हो जाएगा मानने की जरूरत नहीं है दो बोथ आर द लॉ ऑफ नेचर वो तो मैंने कहा आपके मन वचन काया और पांच इंद्रियों से अनुभव में आते हैं वो सभी व्यक्तियों के मन वचन काया वही तो कुदरती रचना देखना है और तो मैं कुछ कहता नहीं हूं ऐसा नहीं कि आपका ही देखो कोई भी व्यक्ति का मन वचन काया कुदरती रचना के रूप में ही देखो तो फिर कर्ता भाव मालिक की भाव रहेगा ही नहीं राग द्वेष होगा ही नहीं कर्म बनेगा ही नहीं और वही तो मुक्ति का मार्ग है जी। फिर भी अगर कोई क्वेरी है तो नेक्स्ट सत्संग में आप क्वेश्चन कर सकते हैं नो प्रॉब्लम अभी आप सोचना ये सत्संग भी दो दिन के बाद आ जाएगा यूट्यूब में आप इसको स्टडी करना फिर कोई क्वेरी है तो प्लीज आस्क मी ओके ठीक जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद हाँ जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद મારા પર બે સોનેરી સૂત્ર સમજવા તો એમાં એક સૂત્ર છે તે જરાક ટાઈમ લેશે આપણે બુધવારે સમજીશું પણ એક મને ખાલી આનાનો કેવો એન્સર છે એ આપણે અત્યારે કરીએ ઓકે તો સોનેરી સૂત્ર 57 નંબરનું છે કે કુદરતનો કાનૂન એવો છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે તો એ વ્યક્તિ મુક્ત રહી શકે જ નહીં તો મને એમાં એ પ્રશ્ન છે તો એ વ્યક્તિ એટલે કોણ દાખલા તરીકે મેં કોઈ કર્મ બાંધ્યું તો સામેની વ્યક્તિ મુક્ત ના રહી શકે કે હું મુક્ત ના રહી શકું પહેલી વસ્તુ એ કર્મમાં તો અરસપરસ હોય બંને લોકો જવાબદાર છે અવાજ નથી આવતો સ્વામીજી એમને એમને મ્યુટ કરી નાખજો એટલે પછી અવાજ ના આવે વચ્ચે થઈ ગયા ઓકે ઓકે हे अंतर्यामी परमात्मा हे अंतर्यामी परमात्मा आप दरेक जीव मात्र मा विराजमान छो आप दरेक जीव मात्र मा विराजमान छो तेमज मारा मा पण बिराजेला छो तेमज मारा मा पण बिराजेला छो आपनु स्वरूप तेज मारु स्वरूप छे तेज मारु स्वरूप छे मारु स्वरूप शुद्ध आत्मा छे हे शुद्धात्मा भगवान हूँ आपने अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु अज्ञानताए करीने अजागृतिए करीने दृष्टि संबंधी जे कई पण दोषो थया छे अने थाय छे दोषो थया छे ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ